कनेक्ट टूटे नहीं। चलो साउथ नी नदी तमारे भणवी होय ने तो साउथ नी नदी नी पहला आपणे एक वस्तु नी चर्चा करवी पड़े बराबर। एक वस्तु ने आपणे समझी लईए बराबर दक्षिण ना उच्च प्रदेश ने बराबर। साउथ नी नदी तो ज समझाए बराबर। एक पहला तमने दक्षिण नो उच्च प्रदेश थोड़ो घणो समझातो होय जरीक निराते जो एटले समझाई जाय के दक्षिण नो उच्च प्रदेश शुं छे बराबर। जो के दक्षिण ना उच्च प्रदेश ने आपणे बे के त्रण वखत ड्रो करेलो छे बराबर। पहली ज वखत कोई स्टूडेंट आजे कदाच क्लास में प्रेजेंट थया होय તો અથવચ્ચેથી કદાચ સમજવું થોડુંક અઘરું થઈ જાય, જોકે મુદ્દો આજે અમે નવો ચાલુ થાય છે એટલે વાંધો ના આવે બરાબર। પણ આગળ 6-7 લેક્ચર વયા ગયા છે, કદાચ કોઈ સ્ટુડન્ટને ખબર ના હોય તો આપણી યુટ્યુબ ચેનલની અંદર એના વિડીયો પણ પડ્યા છે, અને યુટ્યુબ ચેનલની અંદર ન જોવા હોય તો આપણે રવિવારે એક લેક્ચર રાખશું ફૂલ ડે બરાબર। કે જેટલા લેક્ચર અત્યાર સુધીના આપણા વહી ગયા છે એક વખત રિપીટ કરી દઈએ, બધાને આવવું હોય તો છૂટછાટ છે, મને કઈ પ્રોબ્લેમ નથી બરાબર। અને જેને જેને બાકી રહી ગયું છે એ લોકોને આવવું હોય તો છૂટછાટ છે, રવિવારે આપણે રાખશું બરાબર। રવિવારે હવે કયો રવિવાર રાખો, આજ રવિવાર ગોઠવીએ છીએ, વિચારીએ છીએ બરાબર। ચલો કે હવે વાત કરીએ આપણે દક્ષિણની નદીઓ। ચલો કે દક્ષિણ ભારતની નદીઓ ઉપર આપણે ચર્ચા થોડીક કરી લઈએ બરાબર। ચલો કે દક્ષિણ ભારતની નદીઓને સમજવી હોય તો એની પહેલા તમારે દક્ષિણના ઉચ્ચ પ્રદેશને અથવા દક્ષિણના ઉચ્ચ પ્રદેશને અથવા દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશને તમારે સમજવો પડે। ભારતના દક્ષિણ ભાગની અંદર અહીંયા એક ઉચ્ચ પ્રદેશ આવેલો છે બરાબર। અહીંયા એક ઉચ્ચ પ્રદેશ આવેલો છે ભારતના દક્ષિણ ભાગની અંદર જોવા જઈએ તો આવી રીતનો આ એક ઉચ્ચ પ્રદેશ આવેલો છે બરાબર। અને આ ઉચ્ચ પ્રદેશનું નામ શું છે, તો કે આ ઉચ્ચ પ્રદેશનું નામ છે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ બરાબર। ભારતનો ઘણો ખરો ભાગ અહીંયા રોકી લીધો છે, ભારતનો ઘણો ખરો ભાગ આ જે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે એ રોકી લે છે। તો દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ તમે પહેલા ખાસ નોંધ કરી લો એટલે તમને બધી બાબતો સમજે છે। આખા ભારતનો સૌથી જૂનામાં જૂનો ભાગ જો કોઈ હોય ને, આખા ભારતનો સૌથી જૂનો ભાગ તો આર્યુવા હિમાલય સૌથી છેલ્લે બનેલ છે। આખા ભારતની અંદર સૌથી છેલ્લે જો કોઈ વસ્તુનું નિર્માણ થયું હોય ને તો હિમાલયનું નિર્માણ થયું છે બરાબર। બધી વસ્તુની પહેલા સૌથી જૂનામાં જૂનો કોઈ ભાગ હોય ભારતની અંદર આવેલો તો એ દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે। અને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ જે તે સમયે આફ્રિકા ખંડની સાથે કનેક્ટેડ હતો, જ્યાંથી છૂટો પડી આગળ વધે છે અને એક ભારત એવા દેશની અંદર રૂપાંતરિત થાય છે, એ બધી ચર્ચા આપણે આગળ કરવાના છીએ, જોઈ લો આયા। તો દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ, અને ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય એ પણ મેં તમને સમજાવ્યું હતું કે ઉચ્ચ પ્રદેશ એટલે બીજું કઈ નહીં, ઊંચી જમીન ઉપરથી સપાટ, આને ઉચ્ચ પ્રદેશ કહેવાય। ઊંચી જમીન ગમે એટલી ઊંચી જમીન હોય, ઉપરથી જો સપાટ હોય ને ટોચ ના વળવી જોઈએ, જો ટોચ વળી જાય ને ટોચ વળી ગઈ તો એ શિખર થઈ ગયું અને તો પર્વત થઈ ગયો, આ જો ટોચ વળી ગઈ તો એ શિખર થઈ ગયો, બાકી ઊંચી જમીન ઉપરથી સપાટ તો એને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે। કન્સેપ્ટ ક્લિયર કરો, ફેક્ટ બોખોમાં ખાલી બરાબર। ઊંચી જમીન ઉપરથી સપાટ એને ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે। તો આ ઉચ્ચ પ્રદેશ ટૂંકમાં કહીએ ને તો ટેબલ જેવી રચના, ટેબલ જેવી રચના, ઊંચું હોય પણ ઉપરથી કેવું હોય સપાટ હોય બરાબર। આ આખે આખો ભાગ છે ને આ ઉચ્ચ પ્રદેશ છે, અને ઉચ્ચ પ્રદેશ હોય ને તો ઉચ્ચ પ્રદેશની જમીન પહેલી વસ્તુ તો એ કે પથરાળ હોય, પથરાળ પાણાવાળી હોય, પથ્થરવાળી હોય બરાબર। આપણી ભાષામાં કેવું હોય તો ઉચ્ચ પ્રદેશ એટલે બીજું કઈ નહીં, ધાર, ધાર ધાર, ધાર ઉપર જાય ને તો ત્યાં પથ્થર ના અંતે જોવા મળે છે। આ આખે આખો ભાગ છે, આનું નામ છે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ બરાબર। અને દક્ષિણના ઉચ્ચ પ્રદેશની ઉપર પાછા થોડાક ઉચ્ચ પ્રદેશ છે, ટેબલ, એની ઉપર ટેબલ, આ દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે એની ઉપર પાછા ઉચ્ચ પ્રદેશ છે। હવે પ્રશ્ન એ છે કે નદીનો મુદ્દો આલે આ ઉચ્ચ પ્રદેશ ક્યાંથી આવ્યો બરાબર, પણ ઉચ્ચ પ્રદેશ સમજવો જ જોઈએ, કેમ કે દક્ષિણ ભારતની મોટા ભાગની નદીઓના ઉદ્ગમ સ્થાન ઉચ્ચ પ્રદેશમાંથી છે, અને ઉચ્ચ પ્રદેશ જ ખબર નહીં હોય તો નદીનો ટોપિક સમજાવવાનો જ નથી પહેલી વસ્તુ તો। આ દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ અને એની ઉપર આવેલ છે, જો એક અહીંયા આવેલો છે આ માળવાનો ઉચ્ચ પ્રદેશ છે, નામ તમે સાંભળેલું હશે માળવાનો ઉચ્ચ પ્રદેશ બરાબર, માળવાનો ઉચ્ચ પ્રદેશ। સેકન્ડ નંબરનો ઉચ્ચ પ્રદેશ આર્યો આ બેતુલનો ઉચ્ચ પ્રદેશ, જો કે બેતુલ મધ્યપ્રદેશનો જિલ્લો છે અને બેતુલ એ મધ્યપ્રદેશની અંદર આવેલો એક ઉચ્ચ પ્રદેશ છે, જિલ્લો છે ને ઉચ્ચ પ્રદેશ છે મધ્યપ્રદેશમાં આવેલો, તાપ્તી, તાપી, સૂર્યપુત્રી, તાપી અહીંથી જ નીકળે। હવે આ બેતુલનો ઉચ્ચ પ્રદેશ તમે જોયો ના હોય, એનું લોકેશન ખબર ના હોય, તમે તાપી નદીનું ઉદ્ગમ સ્થાન ભણો તો એ તો વ્યવહારિક નથી બરાબર। દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ અને આ દક્ષિણના ઉચ્ચ પ્રદેશની અંદર પાછા થોડાક ઉચ્ચ પ્રદેશ આવેલા છે, એની અંદર પેલો ઉચ્ચ પ્રદેશ માળવાનો, સેકન્ડ નંબરનો બેતુલનો ઉચ્ચ પ્રદેશ, પછી છત્તીસગઢની અંદર એક ઉચ્ચ પ્રદેશ આવેલો છે, છત્તીસગઢમાં જે ઉચ્ચ પ્રદેશ આવેલો છે ને આ ઉચ્ચ પ્રદેશનું નામ છે દંડકારણ્યનો ઉચ્ચ પ્રદેશ, જો કે આપણા ડાંગને આપણે દંડકારણ્ય કહીએ છીએ, દંડક અરણ્ય, દંડક એટલે વાંસ અને અરણ્ય એટલે વન, વાંસનું વન, વાંસનું જંગલ, વાંસ દુનિયાની અંદર સૌથી વધારે ઝડપથી વધતી જો કોઈ વનસ્પતિ હોય ને તો એ વાંસ જ છે, વાંસ, વાંસ બરાબર।
તો દંડકારણ્ય શબ્દનો અર્થ શું થાય છે? માંસનું જંગલ. ક્યારેક આવા પ્રશ્ન પૂછી નાખે કે દંડકારણ્ય એટલે, ચાર ઓપ્શન આપી દે, અતિ ગીચ જંગલ, વાંસનું જંગલ, ઝાડી ઝાખરા વાળું જંગલ. ચાર ઓપ્શન મૂકી દે. ધ્યાન રાખજો, વાંસનું જંગલ, વાંસના જંગલને કેવું જંગલ કહેવાય છે ભાઈ, બરાબર, દંડકારણ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ માળવાનો ઉચ્ચ પ્રદેશ હતો, આ બેતુલનો ઉચ્ચ પ્રદેશ છે, આ દંડકારણ્યનો ઉચ્ચ પ્રદેશ છે. ઓરિસ્સાની અંદર એક નાનકડો ઉચ્ચ પ્રદેશ આવેલો છે, આ ઉચ્ચ પ્રદેશનું નામ છે ક્યોજરનો ઉચ્ચ પ્રદેશ. ક્યોજર, ક્યોજર, ક્યોજરનો ઉચ્ચ પ્રદેશ, બરાબર. અને હજી એક ઉચ્ચ પ્રદેશ આપણે નોટ કરશું, હજી એક ઉચ્ચ પ્રદેશ અહીં નોટ કરશું. ઝારખંડની અંદર એક ઉચ્ચ પ્રદેશ આવેલો છે અને આ ઉચ્ચ પ્રદેશનું નામ છે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ. છોટા ઉદયપુર નહીં ભાઈ, છોટા ઉદયપુર વડોદરાની સામે આવેલું છે, ગુજરાતની અંદર આવેલો એક જિલ્લો છે છોટા ઉદયપુર. અહીંયા છોટા નાગપુરની વાત આવેલી છે. હાઉ સિમ્પલ, કઈ ખબર પડી હોય કે ના પડી હોય એટલે ખબર હોવી જોઈએ કે દક્ષિણ ભારતની અંદર દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. દક્ષિણ ભારતમાં દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે અને આ દખણના ઉચ્ચ પ્રદેશની ઉપર પાછા થોડાક ઉચ્ચ પ્રદેશ છે. માળવાનો, બેતુલનો, દંડકારણ્યનો, ક્યોજરનો, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશની ઉપર આ બધા ઉચ્ચ પ્રદેશ આવેલા છે, બરાબર. અને ઉચ્ચ પ્રદેશ ખેતી માટે એટલા બધા અનુકૂળ નથી, પણ ઉચ્ચ પ્રદેશની નીચે ખોદકામ કરવામાં આવે ને તો ખનિજ મળવાના ચાન્સ વધારે રહે. તમે કોઈ પણ ખનિજ ભણતા હોય ને, બરાબર, તો વધારે પડતા સાઉથના રાજ્ય બહુ આવશે. જો આ ખનિજ કર્ણાટકમાંથી મળે, આંધ્રપ્રદેશમાંથી મળે, તેલંગાણામાંથી મળે, આવા નામ બહુ આવશે જો, બરાબર. કેમ કે બને ત્યાં સુધી ઉત્તર પ્રદેશ ઓછું આવશે, બને ત્યાં સુધી ખનિજની બાબતમાં પંજાબ હરિયાણા બહુ ઓછું આવશે. કેમ કે પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ અસમ આ બધા શું છે, મેદાની ક્ષેત્ર છે. અને મેદાની ક્ષેત્રમાં ખનિજ બહુ ન મળે, મેદાની ક્ષેત્રની અંદર શું વધારે થતું હોય, ઉત્પાદન સારું થતું. ઉત્પાદનની વાત આવે ઘઉંની ના તેમ તો સીધે સીધા આપણે યુપીમાં, પંજાબમાં, હરિયાણામાં એમાં જતા હોય, ત્યાં ઉત્પાદન બહુ થતું હોય. વિસ્તાર કેવો છે એની ઉપર આખે આખો આધાર છે. ઉચ્ચ પ્રદેશ પથરાળ હોય, ખેતીવાડી એટલી બધી સારી રીતની નથી થતી, પણ એની હેઠે ખોદીએ તો ખનિજ મળવાના ચાન્સ બહુ વધારે પડતા રહે છે. કઈ આપણે સમજવું નથી. આ દખણનો ઉચ્ચ પ્રદેશ અને એની ઉપર આ બધા ઉચ્ચ પ્રદેશ, બસ બીજું કઈ નહીં. દખણનો ઉચ્ચ પ્રદેશ, એની ઉપર આ બધા ઉચ્ચ પ્રદેશ. અને હવે ટાઇટલ આપી દઈએ આપણે સાઉથની નદીઓને, એમાં પહેલી જ નદી હું સ્ટાર્ટ કરું છું અત્યારે, દામોદર નદી. ચાલો કે દામોદર નદી, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નદી દામોદર નદી. જોઈએ દામોદર નદી, બરાબર. પહેલો જ મુદ્દો દામોદર નદીની અંદર આપણે નોટ કરશું કે દામોદર નદી ઝારખંડ, બરાબર, ઝારખંડની અંદર, ઝારખંડનો પલામુ જિલ્લો, પલામુ, જોકે પલામુ છે એ ઝારખંડની અંદર આવેલું એક અભયારણ્ય પણ છે. પલામુ ઝારખંડનો જિલ્લો પણ છે અને પલામુ ત્યાં એક અભયારણ્ય પણ આવ્યું છે. યુપીએસસી ની પરીક્ષામાં પૂછાઈ ગયું કે પલામુ અભયારણ્ય ક્યાં આવ્યું, ઝારખંડ. સીધો સિમ્પલ, ક્લાસ થ્રી ની પરીક્ષામાં અને જીપીએસસી યુપીએસસી માં ફરક ખાલી એટલો છે, બરાબર, કે જીપીએસસી વાળા યુપીએસસી વાળા ઝીણું ઝીણું લઈને આવે, જેને આપણે ક્લાસ થ્રી ની પરીક્ષાની અંદર સ્કીપ કરી નાખીએ છીએ ને, બસ એ બધું જીપીએસસી યુપીએસસી વાળા ઉઠાવે છે. આપણે ક્લાસ થ્રી માં ખાલી એટલું જ કર્યું હોય, કાન્હા અભયારણ્ય, બરાબર, કાન્હા નેશનલ પાર્ક છે, પેંચ નેશનલ પાર્ક છે, સુંદરવન વાંચ્યું હોય, કાઝીરંગા વાંચ્યું હોય, કોર્બેટ વાંચ્યું હોય, સાયલન્ટ વેલી વાંચ્યું હોય, આ ક્લાસ થ્રી માં વાંચ્યું હોય, ઓલા ઝીનકા ઝીનકા લઈને આવે કે સુલતાનપુર ક્યાં આવ્યું, સુલતાનપુર અભયારણ્ય ક્યાં આવ્યું, ગીંડી ક્યાં આવ્યું, નાના નાના લઈને આવે, ગીંડી, સુલતાનપુર, સમજી ગયા, નાના નાના લઈને આવે. તો ક્લાસ થ્રી ની પરીક્ષા અને જીપીએસસી યુપીએસસી માં ખાલી એટલો જ ફરક છે. અને સાથે સાથે આ અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનનો ડેટા અંદરથી એ પૂછી નાખે, બીજું કઈ નથી હોતું. જીપીએસસી યુપીએસસી ની પ્રિપેરેશન કરો તો તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું કે જે મુદ્દા તમે ક્લાસ થ્રી માં ભણો છો ને, મુદ્દા તો એ જ છે, કન્ડિશન એક, ડિટેલ સાથે, કન્ડિશન એક કે એ ડિટેલ સાથે તમારી પાસે હોવા જોઈએ, બસ બીજું કઈ નથી, બરાબર. અને એ બધું ડિટેલ સાથે ભણવામાં તમારે વરસ દોઢ વરસ જેટલો ટાઈમ લાગી જતો હોય છે, આ બધું ડિટેલ સાથે ભણવામાં, બરાબર. ચલો કે જોઈએ અહીંયા આપણે, તો દામોદર નદી ઝારખંડ, ઝારખંડનો પલામુ જિલ્લો અને પલામુ જિલ્લામાં છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે. હવે જોઈએ છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ ખબર ના હોત તો પૂરું થઈ જત ને પેલી જ વસ્તુ ભાઈ, બરાબર. છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે, ચાલો કાઢી નાખીએ, ચાલો ગઈ દામોદર, આ દામોદર સ્ટાર્ટ થઈ ગઈ ભાઈ, આ દામોદર જાય છે, સાંભળજો જરીક એક જ મિનિટ, બરાબર. દામોદર ને જવા દો જરીક એમને, બરાબર, દામોદર ને એમને જવા દઈએ. એની પહેલા આપણે ગંગાને લઈ લઈએ જરીક. કાલે જે ગંગા નદી આપણે ભણી ચુક્યા છે ને, એ ગંગાને આપણે ડ્રો કરી નાખીએ. આ ગંગા નદી, બરાબર, આ ભાગીરથી નદી હતી, આ અલકનંદા હતી, ભાગીરથી અલકનંદા બે દેવપ્રયાગ ખાતે ભેગી થઈ ગઈ હતી, દેવપ્રયાગ ખાતે ભેગી મળી ગંગાનું નિર્માણ કરાયું હતું. ગંગા આવી રીતે આમ નામ જાતી હતી. પશ્ચિમ બંગાળ આવ્યું ને તો ગંગાના બે ફાંટા પડી ગયા હતા,
પશ્ચિમ બંગાળ આવ્યું ત્યાં ગંગાના બે ફાંટા પડી ગયા હતા. આર્યા ગંગાના બે ફાંટા બરાબર. એમાં જે ઉપરથી જે ફાંટો ગયો તો આ ઉપરથી જે ફાંટો ગયો તો એનું નામ ભાગીરથી છે અને નીચેથી જે ફાંટો ગયો તો આ ફાંટાનું નામ છે હુગલી છે બરાબર. હાલો કે નીચેથી જે ફાંટો ગયો તો આ હુગલી છે અને આ આપણી દામોદર નદી. જોજો ભાઈ દામોદર નદી, આ દામોદર નદી. હવે દામોદર નદી ક્યાં ગઈ તમને ખબર પડી ગઈ. દામોદર નદી ક્યાં ગઈ એ તમને ખ્યાલ આવી ગયો છે. હું આગળ નકશો ચેકીને આપણે મોટો નકશો દોરીએ એટલે ક્યાંય સુધી છેલ્લે બધાને દેખાય જાય બરાબર. દામોદર નદી છે ક્યાં ગઈ, હુગલી નદીની અંદર વહી ગઈ છે. તો બે પ્રશ્નો તમારે નદીની અંદર ખાસ નોટ કરી લેવાના હોય, એક તો નદીનું ઉદ્ગમ સ્થાન ધ્યાનમાં રાખી લેવાનું અને એક નદીનો એન્ડ યાદ રાખી લેવાનું. બસ આ બે પ્રશ્નો તો ભૂલવાના જ નહીં. તો આ નદી ઉદ્ગમ ક્યાંથી થઈ? ઝારખંડ, ઝારખંડનો પલામૂ જિલ્લો, પલામૂ જિલ્લાનો છોટા નાગપુરનો જે ઉચ્ચ પ્રદેશ છે ને ત્યાંથી આ નદી નીકળી. એન્ડ ક્યાં થયો છે, અંત ક્યાં થયો છે, આ નદીનો અંત ક્યાં થયો છે? તો કે અંત થયો છે હુગલીની અંદર. અંત થાય છે હુગલીમાં, અંત થઈ જાય છે. ચાલો કે હુગલીની સૌથી મોટી સહાયક છે હુગલી નદીને ઘણી બધી બેનપણીઓ મળે છે. એમાં સૌથી મોટા મોટી હુગલી નદીની જો સહાયક, ગંગાની સહાયક નહીં ભાઈ, હુગલી નદીની સૌથી મોટા મોટી સહાયક નદી હોય તો એ કઈ છે? દામોદર નદી છે. દામોદર નદી બે રાજ્યમાંથી પસાર થાય છે. કયા બે રાજ્ય છે? તો કે એક રાજ્ય છે તમારું ઝારખંડ અને સેકન્ડ નંબરનું રાજ્ય છે તમારું પશ્ચિમ બંગાળ. આ બે રાજ્યમાંથી દામોદર નદી વહે છે બરાબર. ઝારખંડમાંથી ઉદગમ પામે છે, પશ્ચિમ બંગાળની અંદર જઈ હુગલી નદીની અંદર પોતાનું પાણી ઠલવી દે છે બરાબર. હાઉ સિમ્પલ, ઉદગમ યાદ રાખો, એન્ડ યાદ રાખો બરાબર. હુગલીની સૌથી મોટી બેનપણી છે આ એક યાદ રાખો. કેટલા રાજ્યમાંથી પસાર થઈ આ યાદ રાખો. ટોટલ લંબાઈ કેટલી છે? 541 કિલોમીટર આ એની લંબાઈ છે. ટોટલ લંબાઈ કેટલી છે ભાઈ? બે રાજ્યમાંથી પસાર થઈ છે આની લંબાઈ કેટલી? 541 કિલોમીટર જેટલી એની લંબાઈ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો બરાબર, આ નદીને બંગાળની શોક કહેવાતી, બંગાળની શોક કહેવાતી. હમણાં કોઈ પરીક્ષાની અંદર બિહારની શોક પૂછાઈ ગઈ. હમણાં કોઈ પરીક્ષાની અંદર કદાચ ઇન્સ્પેક્ટર નું પેપર જ હતું હમણાં, કે જેમાં બિહારની શોક એવી કોસી નદી પૂછાઈ ગઈ. કોસી નદી આ બંગાળની શોક કહેવાતી. શોક એટલે દુઃખ, શોખ અને શોક બેમાં ફેર હોય છે. શોખ હવે કેમ અને બંગાળનું શોક કહેવાતી? તો કે પેલી વસ્તુ તો કે ઝારખંડ માંથી ઉદગમ પામતી. અને ઝારખંડ છે ને, ઝારખંડ, ઝારખંડ આખા આખું ઉચ્ચ પ્રદેશ ની અંદર આવી જાય છે. ઝારખંડ આખું રાજ્ય ઉચ્ચ પ્રદેશમાં આવે છે. અને પશ્ચિમ બંગાળ જો પાછો ઉચ્ચ પ્રદેશ નથી, એ પાછો મેદાની ઇલાકો છે. આ મેદાન છે, આ એ મેદાન છે, આ એ મેદાન છે. પશ્ચિમ બંગાળ મેદાન છે. મેદાન છે એટલે ઉચ્ચ પ્રદેશ કરતા કેવું હશે? કલ્પના નીચું હશે બરાબર. અહીંયા ઉંચાણ માંથી આવતી હતી. હવે જેવું પશ્ચિમ બંગાળ આવ્યું ને, ઢાળ મળી ગયો, ઢાળ. હવે લીવર દે અને પશ્ચિમ બંગાળની અંદર તબાહી મચાવી નાખતી. આખા છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાં જે વરસાદ પડતો ને, છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાં વરસાદ, એમાંથી 80% પાણી આ નદી બધું લઈને આવતી રહેતી બરાબર. એક ખીણમાંથી ને ખીણમાંથી વહેતી, એક ફાટ ખીણમાંથી ને ફાટ ખીણમાંથી વહેતી વહેતી હાલી આવતી બરાબર. પશ્ચિમ બંગાળની અંદર જેવી આવતી ને કે તબાહી મચાવી દેતી. હવે આપણે જોયું કે તો બહુ વાયડી છે, ખુંખાર છે, બંગાળની શોક છે, બંગાળનું દુઃખ છે. આવી જ એક નદી અમેરિકાની અંદર હતી બરાબર. આવી જ એક નદી અમેરિકાની અંદર હતી અને અમેરિકામાં જે નદી હતી એ નદીનું નામ હતું ટેનેસી બરાબર. બહુ વાયડી હતી, બહુ ખુંખાર હતી, ખોપરી હતી, તબાહી મચાવતી અમેરિકામાં. એટલે અમેરિકા એને થયર કરી નાખી, અમેરિકા એને થયર કરી નાખી આ નદી ઉપર. અમેરિકા વાળાએ બંધ બનાવી નાખ્યા, બંધ ભરાય બરાબર. પછી પાણી આગળ વધે, હજી તો આગળ વધીને પાછું લીવર પકડવા દે, પાછો સ્પીડ બ્રેકર, સ્પીડ બ્રેકર મારી દીધા, સ્પીડ બ્રેકર મારી દીધું. માંડ હજી તો લીવર દીધું હોય તો અક્ષર મંદિરે સ્પીડ બ્રેકર આવી જાય. વળી પાછું લીવર દીધા હતા હનુમાનજી મંદિરે આવી જાય. આમ કરતા કરતા કેટલા સ્પીડ બ્રેકર પછી આપણે સર્કલે પહોંચીએ છીએ અહીંયા બરાબર. તો આ સ્પીડ બ્રેકર ટેનેસી નદી ઉપર મારી દીધું. આપણે જોયું કે અમેરિકા વાળાએ આવું કર્યું છે, એટલે આપણને વિચારાયો હાલો ને આપણે એવું કરી નાખીએ બરાબર. દામોદર નદી ઉપર આપણે 8 બંધ બનાવ્યા, એક યોજના લઈને આવ્યા આપણે. અને યોજનાનું નામ શું છે? DVC. 1948 ની અંદર આ યોજના લઈને આવવામાં આવે છે. ત્યારે વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ તે સમયે વડાપ્રધાન હતા. એક યોજના લઈને આવ્યા DVC નામની. DVC નું પૂરું નામ છે દામોદર વેલી કોર્પોરેશન. દામોદર વેલી કોર્પોરેશન, DVC, દામોદર વેલી કોર્પોરેશન. આ એક યોજના લઈને આવ્યા અને આ યોજના અંતર્ગત આપણે દામોદર નદી ઉપર 1, 2, 3 નહીં 8 બંધ જીકી દીધા. એટલે જા ફેરવીએ પથારી કેમ ફેરવીએ કહેતું. જે નદી અત્યાર સુધી બંગાળનું શોક ગણાતી હતી, બંગાળનું દુઃખ ગણાતી હતી, એ જ નદી બંગાળ માટે ફાયદાકારક થઈ ગઈ. કેમ કે એનો પાણીનો સ્ટોક થાય છે અને પાણીના સ્ટોકનો આપણે ઘણી બધી રીતે અત્યારે ઉપયોગ કરી શકીએ. સિંચાઈ માટે કરી શકીએ છીએ, જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે કરી શકીએ છીએ બરાબર. હવે શોક બોક નથી, પેલા હતી. શોક કહેવાતી, કહેવાય છે નહીં, કહેવાતી. બંગાળનું શોક કહેવાતી
બરાબર હજી આ નદી ઉપર 8 બંધ તો બનાવેલા છે સાથે સાથે એક ડીવીસી યોજના કાર્યરત છે આ નદી ઉપર એક ડીવીસી યોજના આ નદી ઉપર કાર્યરત છે અને સેકન્ડ નંબરની યોજનાની વાત કરીએ તો દુર્ગાપુર બેરેજ પરિયોજના દુર્ગાપુર બેરેજ પરિયોજના એક આ યોજના પણ કાર્યરત છે દુર્ગાપુર બેરેજ પરિયોજના બરાબર ટૂંકમાં દામોદર નદી ઉપર બે પરિયોજના આલે છે બરાબર બે યોજના ગવર્નમેન્ટ દ્વારા સંચાલિત છે એક યોજનાનું નામ છે ડીવીસી અને સેકન્ડ નંબરની યોજનાનું નામ છે બરાબર દુર્ગાપુર બેરેજ પરિયોજના પશ્ચિમ બંગાળની અંદર આલે છે દુર્ગાપુર બેરેજ પરિયોજના પૂછી નાખે કે નીચેનામાંથી દુર્ગાપુર બેરેજ પરિયોજના કયા રાજ્યની અંદર કાર્યરત છે તો પશ્ચિમ બંગાળમાં આલે છે આ યોજના બરાબર રેડી બે યોજના આલે છે ડીવીસી યોજના આલે છે જે બે રાજ્યની અંદર ભેગી આલે છે થોડાક બંધ ઝારખંડમાં થોડાક બંધ પશ્ચિમ બંગાળમાં છે આવી રીતની જ્યારે દુર્ગાપુર બેરેજ યોજના આ માત્ર ને માત્ર પશ્ચિમ બંગાળની આખે આખે આગળ રિપીટ કરી દે અત્યારે ખાલી તમે લખતા જાઓ રિપીટ કરીએ ને પછી ન લખતા બરાબર ચાલો પેલા જોઈ લે થોડીક હજી જોઈ લે બરાબર જોઈ લો એની ઇન્ફોર્મેશન જોઈ લો પેલા તો આપણે ચર્ચા કરી ગયા બરાબર કે દામોદર નદીનું ઉદગમ સ્થાન ક્યાં તમે લોકેશન જોઈ લીધું ઝારખંડ ઝારખંડનો પલામું જિલ્લો પલામું જિલ્લાની અંદર છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ છે ત્યાંથી આ નદી નીકળે છે એન્ડ ક્યાં થાય છે તો કે એન્ડ એનો હુગલી નદીની અંદર થાય છે અને આ હુગલીની સૌથી મોટા મોટી બેનપણી છે સૌથી મોટા મોટી સહાયક નદી છે ચાલો કે બે રાજ્યમાંથી પસાર થાય કયા બે રાજ્ય છે એ પણ તમને ખબર છે પેલા ઝારખંડની અંદર આવે ઝારખંડમાંથી પશ્ચિમ બંગાળની અંદર આવે અને પશ્ચિમ બંગાળની અંદર હુગલી નદીની અંદર એનું પાણી જઈ ઠલવી દે છે ટોટલ લંબાઈ કેટલી છે 541 કિલોમીટર જેટલીની લંબાઈ જોવા મળે છે બંગાળની શોક કહેવાતી પણ હવે નથી કહેવાતી કારણ કે બે યોજના બનાવીને કેની ઉપર આપણે એક ડીવીસી યોજના આલે છે એક દુર્ગાપુર બેરેજ પરિયોજના આલે છે એટલે હવે કોઈ માથાકૂટ નથી કોઈ ઝંઝટ નથી હવે આને થર હતી નહીં થર કરી દીધી આપણે આઠ બંધ મારીને બરાબર અને ત્યાર પછીનો ફેક્ટ નોટ કરીએ આપણે બરાબર દામોદર નદીની આસપાસના ક્ષેત્રમાંથી ગઈ ડીવાયએસઓની પરીક્ષા નહીં એની પહેલાની જે ડીવાયએસઓની પરીક્ષા હતી એની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે નાયબ મામલતદારની પરીક્ષામાં બરાબર કે કઈ નદીની આસપાસના ક્ષેત્રમાંથી આપણને ખનિજ કોલસો પ્રાપ્ત થાય છે દામોદર નદીની આસપાસના ક્ષેત્રમાંથી આપણને ખનિજ કોલસો મળે છે ખનિજ કોલસો મળે છે ખનિજ કોલસો બરાબર ખનિજ કોલસો આથી પ્રાપ્ત થાય જમીનની નીચેથી જે કોલસો મળે ને એને ખનિજ કોલસો કહેવામાં આવે છે કોલસાના ચાર પ્રકાર જે તમે વિજ્ઞાનની અંદર ભણી ચૂક્યા છો ધોરણ 10માનું વિજ્ઞાન એનું ચેપ્ટર નંબર 10 બરાબર એની અંદર કોલસાના પ્રકાર આવતા જીસીઆરટીની બુક કોઈ નવી એનસીઆરટી ના ખોલતા વળી પાછા કયો ફાકા મારતો હતો બરાબર 10મું ચેપ્ટર 10મા ધોરણના વિજ્ઞાન એમાં આવતું કોલસાનું નિસ્યન દર ને ખનિજ તેલનું નિસ્યન દર ને કોક ને કોલગેસ ને કોલ્ટા ને આવું બધું તમે ભણ્યા હોય તો ઠીક છે ના હોય તો કઈ વાંધો નહીં બરાબર કોલસાના ચાર પ્રકાર પડે કોલસાના પ્રકાર કઈ બાબતના આધારે પડેલા છે તો કે એની અંદર રહેલા કાર્બનના આધારે કાર્બનનું પ્રમાણ એની અંદર રહેલું હોય જેમ કોલસામાં કાર્બનનું પ્રમાણ વધારે એમ એ કોલસો સારી ગુણવત્તા વાળો સારી ક્ષમતા વાળો કહેવાય છે બરાબર ઉચ્ચ કોટીનો કહેવાય છે સૌથી સારામાં સારો કોલસો જો કોઈ ગણાતો હોય તો એન્થ્રેસાઇટ એન્થ્રેસાઇટ બરાબર ભારતની અંદર જમ્મુ કાશ્મીરના ક્ષેત્રની અંદર એન્થ્રેસાઇટ જોવા મળે છે બાકી લગભગ ભારતમાં ક્યાંય એન્થ્રેસાઇટ નથી મળતો બરાબર સેકન્ડ નંબરનો અગત્યનો કોલસો બિટ્યુમિન્સ કોલસો ત્રીજા નંબરનો લિગ્નાઇટ ભારતની અંદર સૌથી વધારે જો કોઈ મળતો હોય તો લિગ્નાઇટ આપણા ગુજરાતમાંથી મળે છે કચ્છના પાંધ્રોમાંથી પ્રાપ્ત થાય છે કચ્છનું પાંધ્રો લખાય પાનંદ્રો બોલાય પાંધ્રો બરાબર કચ્છના પાંધ્રોમાંથી પણ આપણને લિગ્નાઇટ કોલસો મળે છે પહેલા નંબરનો એન્થ્રેસાઇટ સેકન્ડ નંબરનો બિટ્યુમિન્સ ત્રીજા નંબરનો લિગ્નાઇટ અને ચોથા નંબરનો પિટ કોલસો સૌથી નબળો કોલસો જો કોઈને કેવો હોય તો પિટ કોલસાને આપણે કહી શકીએ છીએ લકડીઓ કોલસો પણ તમે કહી શકો છો ચાલો રેડી ક્લિયર આ નદીની આસપાસના ક્ષેત્રમાંથી આપણને શું મળે છે ખનિજ કોલસો પ્રાપ્ત થાય છે ચાલો પેલી નદી આપણે અહીં ક્લોઝ થઈ ગઈ આજના લેક્ચરની સાઉથની પેલી નદી અહીંયા ક્લોઝ થઈ ગઈ દામોદર હવે આ નકશો બક્સો આપણે ચેકી નાખીએ ને મોટો નકશો દોર નાખીએ એટલે કેમ તો ના પછી છેલ્લે સુધી આપણે ચેકવો જ ના પડે ચાલો કે જોઈએ જો હવે દામોદર નદી આપણે અહીં ક્લોઝ કરી નાખી છે જેટલી જરૂરિયાત છે એટલો નકશો હું અહીં દોરું છું વધારે આપણે જરૂરિયાત નથી તો હું વધારે નથી દોરતો બરાબર ચાલો કે જેટલી જરૂરિયાત છે એટલો આપણે ડ્રો કરી નાખીએ છીએ અત્યારે ચાલો ઓકે અને આ આપણે દખણનો ઉચ્ચ પ્રદેશ અહીં દર્શાવવો જોઈએ આ દખણનો ઉચ્ચ પ્રદેશ છે ભાઈ આ દખણનો ઉચ્ચ પ્રદેશ છે બરાબર ચાલો ઓકે એક નદી આપણે ક્લોઝ કરી નાખી છે અને એ નદી કઈ છે પેલા આજી જુલ્યો ઉપાડી જોઈએ એક મિનિટ આ દખણના ઉચ્ચ પ્રદેશની ઉપર આપણે પાછા થોડાક ઉચ્ચ પ્રદેશ દર્શાવી દઈએ
આખે આખો ભાગ દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે. દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ ન કહેવો તો તમે દક્ષિણનો કહી શકો, દક્ષિણનો ન કહેવો તો તમે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ પણ કહી શકો છો. કોઈ ભૂભાગની ત્રણ બાજુ પાણી આવેલું હોય ને, ત્રણ બાજુ પાણી તો એને દ્વીપકલ્પ કહેવાય. ત્રણ બાજુ પાણી છે, એક બે ત્રણ, બંગાળાની ખાડી, હિંદ મહાસાગર, અરબ સાગર, ત્રણ બાજુ પાણી છે એટલે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. આ ઉચ્ચ પ્રદેશ છે એની ઉપર પાછા ઉચ્ચ પ્રદેશ, બરાબર. ચલો કે એક આર્યો માળવાનો ઉચ્ચ પ્રદેશ, આ ઉચ્ચ પ્રદેશ નું નામ શું છે તો કે આ માળવાનો ઉચ્ચ પ્રદેશ છે. આ છોટા નાગપુર નો ઉચ્ચ પ્રદેશ, છોટા નાગપુર નો ઉચ્ચ પ્રદેશ. આ બેતુલ નો ઉચ્ચ પ્રદેશ છે. આ ક્યોજર નો ઉચ્ચ પ્રદેશ છે, ક્યોજર નો ઉચ્ચ પ્રદેશ. આ ક્યોજર અને આ ઉચ્ચ પ્રદેશ છે કયો તો કે દંડકારણ્ય નો ઉચ્ચ પ્રદેશ છે. ચલો કે આખા ઉચ્ચ પ્રદેશ નું નામ દખણ નો ઉચ્ચ પ્રદેશ અને એની ઉપર આવેલા આ બધા ઉચ્ચ પ્રદેશ. એક નદી આપણે પૂરી કરી નાખી. અરે એ નદી કઈ હતી ભાઈ? તો કે એ નદી હતી દામોદર નદી. અને હવે નેક્સ્ટ નદી નોટ કરો, સ્વર્ણરેખા નદી. સ્વર્ણરેખા બહુ અગત્યની નદી, સ્વર્ણરેખા. નાની નાની નદીઓ આપણે ભણતા ના હોય, બસ હવે આગળ થોડી વાર ની અંદર જ મહાનદી, કૃષ્ણા નદી, કાવેરી નદી આ ચાલુ થઈ જાય, બરાબર. ગોદાવરી, કૃષ્ણા, કાવેરી. અત્યારે ટાઈટલ આપી દો તમે બધા, બરાબર. સ્વર્ણરેખા નદી, સ્વર્ણરેખા નદી, બરાબર. પહેલી વસ્તુ તો એ કે આ નદીનું નામ સ્વર્ણરેખા શા માટે પડેલું છે તો કે આ નદીનું જે બેસિન છે ને, બેસિન એનો જે વહેવાનો માર્ગ છે, એના માર્ગમાંથી એના જે થારું છે, આખું પાણી જે જાય છે, બરાબર, એમાંથી સોનાના ટુકડા મળે છે, સોનાના કણ મળે છે. તો ચાલો ને વાતન તો બંધ કરીએ, કોમ્પિટિટિવ નો જાય ને, બરાબર. સોનાના ટુકડા જો મળતા હોય તો, બરાબર. પણ ભાગ્ય જ હોય કે આખા વર્ષમાં એકાદો ટુકડો મળે આમાંથી. અને એના સારું થઈને આખા દી કઈ સવારથી ઉઠીને વયુ જ નહીં જવાનું, કાલે ટિફિન કરી દઉં, જાઉં છું ગોતી આવું, ક્યાંક ઝટ કાઢતો આવું, ક્યાંક થી કાંદો એકાદો, બરાબર. એમ કઈ થોડા જડે રાખે, ક્યાંક 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 કોક કોક ભાગ્ય જોઈ કે જોવા મળે છે. એટલા માટે થઈને આ નદી શું નામ આપવામાં આવ્યું, સ્વર્ણરેખા નદી. ક્યાંથી નીકળે છે? ઝારખંડ, ઝારખંડ નું રાંચી, રાંચી નામ આપ્યું ને, રાંચી, ઝારખંડ ની રાજધાની છે રાંચી, બરાબર. ઝારખંડ, ઝારખંડ નું રાંચી, અને રાંચી ની અંદર છોટા નાગપુર ના ઉચ્ચ પ્રદેશ માંથી નીકળે છે. હવે છોટા નાગપુર જો ભાઈ, છોટા નાગપુર પાણીનો નિયમ છે, ઊંચાણ દેખાય એટલે ત્યાંથી ઉદગમ પામશે. ઊંચાણ તરફથી નીચાણ તરફ જ વહેતી હોય છે નદી, બરાબર. ઉચ્ચ પ્રદેશ માંથી નીકળે છે, બરાબર. હાલો ઉદગમ લખી નાખીએ આપણે, બરાબર. ચલો કે સ્વર્ણરેખા નદી, બરાબર. સ્વર્ણરેખા નદી ઝારખંડ, ઝારખંડ નું રાંચી, અને રાંચી ની અંદર છોટા નાગપુર ના ઉચ્ચ પ્રદેશ માંથી આ નદી નીકળે છે. છોટા નાગપુર ના ઉચ્ચ પ્રદેશ માંથી નીકળે છે સ્વર્ણરેખા નદી, બરાબર. ત્યાર પછી નો ફેક્ટ આપણે એની અંદર નોટ કરશું. સ્વર્ણરેખા નદી ની અંદર નોટ કરો, બરાબર. 395 કિલોમીટર લંબાઈ છે. 395 લંબાઈ ન યાદ રહી તો કઈ નહીં, ખોટે ખોટી મગજમારી ન કરતા. બને ત્યાં સુધી લંબાઈ પૂછતા નથી, બને ત્યાં સુધી નથી પૂછતા, બરાબર. રાંચી, આ બધા શહેરો એના કિનારે આવેલા છે. એક તો રાંચી આવેલ છે, એક ઘાટશીલ આવેલ છે, ઘાટશીલ આવેલ છે, બરાબર. એક જમશેદપુર આવેલ છે, જમશેદપુર આવેલું છે. હજી એક શહેર તમે લખી નાખજો અહીંયા, ચાંડીલ. આ ચાર અગત્યના શહેરો આ નદીના કિનારે આવેલા છે. આપણે જમશેદપુર ઉપર ચર્ચા કરશું. જમશેદપુર સિટી હતું નહીં, થઈ ગયું. જમશેદપુર સિટી થઈ ગયું, જમશેદપુર શહેર હતું નહીં, બરાબર. બને કઈક એવી ઘટના કે જ્યાં સ્વર્ણરેખા નદી છે, બંગાળાની ખાડી ની અંદર એનો એન્ડ થાય છે, બંગાળાની ખાડી ની અંદર એનો એન્ડ થાય છે. ચલો કે જોજો, સાંભળજો. સ્વર્ણરેખા નદી, આ જ નદીના કિનારે જમશેદજી ટાટા, આપણા નવસારી ના જમશેદજી ટાટા, જમશેદજી ટાટાએ લોખંડ પોલાદ નું એક કારખાનું નાખ્યું. લોખંડ પોલાદ નું એક કારખાનું નાખ્યું, જેનું શરૂઆતમાં નામ બિસ્કો હતું. બિસ્કો, બિસ્કો બારમાં ઇકોનોમિક્સ ની અંદર આવતું. બિસ્કો એટલે બેંગાલ આયર્ન એન્ડ સ્ટીલ કંપની, બેંગાલ આયર્ન એન્ડ સ્ટીલ કંપની, જે આગળ જતા બિસ્કો માંથી ટિસ્કો થઈ ગઈ. ડિસ્કો ક્યાંય નહીં આવે, બિસ્કો અને ટિસ્કો, બરાબર. ટિસ્કો નું પૂરું નામ ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની. ટાટા આયર્ન ટાંચણી થી માંડીને મોટા મોટા પ્લેન સુધીના તમામ તમામ યંત્રો, બરાબર, આ કંપની બનાવે છે, ટિસ્કો નામની કંપની. સ્વર્ણરેખા નદીના કિનારે આ કારખાનું નાખ્યું. ધીરે 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 આ કારખાનું વિસ્તરતું જ ગયું, વિસ્તરતું જ ગયું, વિસ્તરતું જ ગયું. કારખાનું મોટું થાય એટલે સ્વાભાવિક છે, કામદારો વધારે આવશે. હવે રાજકોટના આપણા નાના નાના કારખાના છે તો એમાં 2-3 હજાર કામકાજ કરવા વાળા વ્યક્તિઓ કામકાજ કરે છે ને, બરાબર. તો આ તો આખા ભારતનું સૌથી મોટું લોખંડ પોલાદ નું કારખાનું છે, બરાબર. અને એક ધંધો ચાલુ થાય ને એટલે બીજા સાઈડમાં 2-3 બીજા થાય. ત્યાં ભાઈ પાણીપુરી ઢેકડી વારે આવે તો ખરા ને, મજૂર ને ખાવું ના, ભૂંગરા બટેટા ને નહીં ખાવા હોય. એટલે આ બધું એ ચાલુ થયું, અને ધીરે 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 કરતા કરતા આખો ઇલાકો છે વિસ્તરી ગયો, અને સિટી ની અંદર પરિણામો.
અને જમશેદજી ટાટાના લીધે આ બધું થયું એટલે આ સિટી નામ આપી દેવામાં આવ્યું જમશેદપુર. જમશેદપુર કઈ નદીના કિનારે છે? આ પ્રશ્ન પૂછાઈ શકે. સ્વર્ણરેખા નદીના કિનારે. રાંચી કઈ નદીના કિનારે છે? રાંચી અને જમશેદપુર પૂછાવાના ચાન્સ રહે છે. ઘાટશીલ અને ચાંડીલ આ પૂછાવાના કોઈ ચાન્સ દેખાતા નથી. બરાબર. ચાલો રેડી. આ બધા સ્થળ ક્યાં આવ્યા? આ બધા સ્થળ આવેલા છે ઝારખંડ ની અંદર. આ ચારે ચાર શહેરો ઝારખંડ માં આવ્યા. ચારે ચાર શહેરો ઝારખંડ ની અંદર આવેલા છે. ચલો ગરેડી ક્લિયર. અને હા, હજી એક વસ્તુ જોઈએ અહીંયા. બરાબર. આ નદીને જૈવ મરુસ્થલીય નદી તરીકે ઓળખવામાં આવે છે. જૈવ મરુસ્થલીય નદી. હવે પ્રશ્ન એ છે કે જૈવ મરુસ્થલીય નદી એટલે શું? જૈવ મરુસ્થલીય નદી, હા, આ એક એવી નદી છે કે આ નદીની અંદર એક પણ જીવજંતુ જોવા નથી મળતું. હવે આપણા ખેતર ની બાજુમાં નાના એવા વેકરા જતા હોય તો એમાં જીવજંતુ રખડતા હરપુનાયલા આવે. જીવજંતુ જોવા મળતો હોય પણ આ એક એવી નદી છે આમાં એક જીવજંતુ નથી જોવા મળતું. કેમ ભાઈ? તો કે આજુબાજુની અંદર મેં તમને પેલા જ વાત કરી એમ કે આ નદીની આસપાસના ક્ષેત્રની અંદર કારખાના બહુ હાલે છે. અને બધા કારખાના પોતાનું પાણી જે છે ઉદ્યોગોમાંથી જે ગંદુ પાણી નીકળે ને, એ બધું પાણી આની અંદર ઠલવે છે. બરાબર. એના પરિણામ સ્વરૂપે એક પણ જીવજંતુ આ નદીની અંદર જોવા નથી મળતા. આખા ભારતની સૌથી પ્રદૂષિત નદી જો કોઈ કેવી હોય ને, બરાબર, તો યાદ નદી છે સૌથી વધુ પ્રદૂષિત નદી છે. સૌથી વધુ પ્રદૂષિત નદી બંગાળાની ખાડીને મળે છે. બંગાળાની ખાડીને જઈ અને એનો એન્ડ થઈ જાય છે. ચાલો કરી. તો આ હતી સ્વર્ણરેખા નદી. બરાબર. અને હજી એક મુદ્દો આપણે આની અંદર નોટ કરીએ. સ્વર્ણરેખા નદી ની અંદર એક છેલ્લો મુદ્દો મારી દ્રષ્ટિએ પૂછી શકે. બરાબર. ક્લાસ 3 ની અંદર એ પૂછી શકે. જીપીએસસી ની અંદર, ડીવાયએસઓ જેવી પરીક્ષા ની અંદર પણ પૂછાવાના ચાન્સ બહુ વધારે રહે. હુંડુર, હુંડુર, હુંડુર અથવા હુંડર, હુંડુર આવું લખેલો છે તમને. બરાબર. બે શબ્દ જોવા મળે છે એના માટે. બરાબર. હુંડર નામનો ધોધ આવેલો છે. બરાબર. હુંડર ધોધ. પેલા તો આ હુંડર ધોધ ક્યાં આવ્યો તમને ખાલી એટલું જ પૂછશે, ધ્યાન રાખજો. ઝારખંડ માં આવેલો છે અને કઈ નદી ઉપર આવ્યો તો સ્વર્ણરેખા નદી ઉપર. કેમ ધુઆંધાર ધોધ અથવા તો જેને આપણે કપિલધારા કહીએ છીએ નર્મદા નદી ઉપર છે, એવી રીતે અહીંયા હુંડર ધોધ આવેલો છે. ઝારખંડ ની અંદર આવ્યો છે. બરાબર. ઝારખંડ ની અંદર આવેલો છે હુંડર ધોધ છે. ચલો, સ્વર્ણરેખા પૂરી થઈ ગઈ. બરાબર. આજના લેક્ચર ની પેલી નદી, આ નાની નાની નદી હોય ને હેરાન કરે. જેટલી તમને સિંધુ ભણવાની મજા આવે, જેટલી બ્રહ્મપુત્રા ભણવાની મજા આવે, સતલુજ ભણવાની મજા આવે, બરાબર, આ જે નદીઓ ભણવાની આવે ને એટલી આ ના આવે. કેમ કે આમાં ચાર લીટી લખીને છૂટા, ચાર લીટી લખીને છૂટા. આગળ મજા આવશે. મહાનદી સ્ટાર્ટ કરી દે ત્યાંથી મજા જ મજા. કેમ કે એ બધી લોંગ લોંગ હાલવા વાળી નદીઓ છે. બરાબર. વધારે મહા છે, ગોદાવરી છે, કૃષ્ણા છે, એ લોંગ હાલશે. પછી દામોદર માં થોડાક ફેક્ટ હતા, આની અંદર પણ થોડાક ફેક છે. ફરી એક વખત એક ઉદગમ યાદ રાખો. હાલો, ઉદગમ તમને બધાને ખ્યાલ છે. આર્યો ઉદગમ. એક એન્ડ યાદ રાખો. ઉદગમ એ ખબર છે, એન્ડ એ ખબર છે. ઝારખંડ, ઝારખંડ નું રાંચી, રાંચી ની નજીક, રાંચી ની અંદર છોટા નાગપુર નો જે ઉત્પ્રદેશ છે ત્યાંથી આ નદી નીકળે છે. પર એન્ડ ક્યાં થાય છે? બંગાળાની ખાડીની અંદર આ નદીનો એન્ડ થઈ જાય. લંબાઈ ક્યાંય નહીં આવે. ચાર અગત્યના શહેરો આ નદીના કિનારે આવેલા છે. આ નદી જૈવ મરુસ્થલીય નદી છે. જૈવ મરુસ્થલીય એટલે હું આવું મેં તમને સમજાવ્યું છે ને, એક પણ જીવજંતુ આ નદીમાં જોવા નથી મળતું. સાથે સાથે સૌથી વધારે પ્રદૂષિત નદી છે. એક આ પ્રશ્ન તમે હાઈલાઈટ કરી નાખો. હુંડર ધોધ, હુંડર ધોધ આવનારી પરીક્ષાઓની અંદર પૂછાવાના ચાન્સ એના ઘણા બધા વધી જાય છે. આવનારી પરીક્ષામાં હુંડર ધોધ પૂછાવાના ચાન્સ ઘણા બધા વધી જાય. બે નદી આપણે પૂરી કરી. હાલો, હટાવું છું સ્વર્ણરેખા. સ્વર્ણરેખા નદીને આપણે હટાવીએ છીએ. ચલો, કે એક નદી આપણે પૂરી કરી ગયા છીએ. અને એ નદી કઈ છે ભાઈ? તો કે એ નદી હતી આપણે દામોદર નદી. પેલા આપણે જોઈ ગયા દામોદર નદી. દામોદર નદી પછી ચર્ચા કરી ગયા આપણે સ્વર્ણરેખા નદી. અને સ્વર્ણરેખા પછી ચર્ચા કરો હવે બ્રાહ્મણી નદી. હાલો, ટાઈટલ આપો. બસ બે ત્રણ લીટી બ્રાહ્મણીમાં લખવાની છે. આગળ બ્રાહ્મણી પૂરી. બરાબર. ચલો, કે બ્રાહ્મણી નદી ટાઇટલ આપી દો, બ્રાહ્મણી નદી. હવે સાંભળજો, આ કઈ રીતે ઉત્પન્ન થાય? આ આવી રીતે ઉત્પન્ન થાય છે. છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી ઝારખંડ, ઝારખંડ ની અંદર પેલા સાંભળો પછી લખો. બરાબર. ઝારખંડ ની અંદર બે નદીઓ છે. ઝારખંડ માંથી બે નદીઓ સ્ટાર્ટ થાય છે. આ એક નદી સ્ટાર્ટ થઈ, દક્ષિણ કોયલ નદી. દક્ષિણ કોયલ નદી છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી, છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી, ઝારખંડ માંથી છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી બે નદીઓ નીકળે છે. રાંચીની બાજુમાંથી, રાંચીની બાજુ બે નદીઓ નીકળે છે. એક નદીનું નામ છે દક્ષિણ કોયલ નદી અને બીજી નદીનું નામ છે શંખ નદી.
આ નદીનું નામ શું છે ભાઈ? તો કે આ નદીનું નામ છે દક્ષિણ કોયલ નદી, અને આ નદીનું નામ શું છે? તો કે આ નદીનું નામ છે શંખ નદી. બે આગળ જઈએ, આગળ વધી ઝારખંડ ની અંદર, ઝારખંડ માંથી ઉદગમ પામી છે આ બે. મોટી નદી હશે, ઓરિસ્સા સુધી ગઈ છે એટલા માટે થઈને, બરાબર. ઓરિસ્સા ની અંદર જાય છે અને ઓરિસ્સાનું એક સ્થળ આવે છે રાઉરકેલા. રાઉરકેલા નામનું સ્થળ આવે ને, રાઉરકેલા. આ રાઉરકેલા ખાતે આ બંને નદીઓ ભેગી થઈ જાય છે. આ બંને નદીઓ ભેગી થઈ જાય, દક્ષિણ કોયલ અને શંખ નદી. આ બંને નદીઓ ભેગી થાય ક્યાં? રાઉરકેલા ખાતે. હવે જે આ નદી બની, આ કઈ બની? બ્રાહ્મણી નદી. ચલો, બ્રાહ્મણી કેમ બની? ક્લિયર. દક્ષિણ કોયલ અને શંખ નદી છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળી ઓરિસ્સાના રાઉરકેલા ખાતે ભેગી મળી બ્રાહ્મણી નદીનું નિર્માણ કરે છે. બસ પૂરું એમ જ લખી આવે, એમ જ લખીએ, લખશું આપણે એમ જ. ચાલો કે લખીએ અહીંયા, બરાબર. ચલો ઓકે, લખીએ એવી જ રીતે લખીએ. ઝારખંડના, ઝારખંડના છોટા નાગપુરના, છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી, ઉચ્ચ પ્રદેશમાંથી દક્ષિણ કોયલ, દક્ષિણ કોયલ અને શંખ નદી ઉદગમ પામી, શંખ નદી ઉદગમ પામી આગળ જતા, આગળ જતા ઓરિસ્સાના, ઓરિસ્સાના રાઉરકેલા ખાતે, રાઉરકેલા ખાતે સંગમ પામી, સંગમ પામી બ્રાહ્મણીનું નિર્માણ કરે છે, બ્રાહ્મણીનું નિર્માણ કરે છે. હાલો ભાઈ, કઈ રીતે બ્રાહ્મણી બેની ખ્યાલ આવી ગયો તમને? બે નદીઓ એ સંગમ થઈ, બે નદીઓ ભેગી મળી અને બ્રાહ્મણી નદીનું નિર્માણ કરે છે. એકદમ સિમ્પલ હતું ભાઈ. દક્ષિણ કોયલ અને શંખ નદી, દક્ષિણ કોયલ અને શંખ નદી. આ ત્રીજી સાઉથ ની નદી ચાલુ થઈ ગઈ છે. આપણે ત્રીજી સાઉથ ની નદી ચાલુ થઈ છે. અને આ બધી નદીઓ હવે જે આવશે ને, હવે બધી નદીઓ બંગાળાની ખાડી ની અંદર જ પાણી ઠલવશે. બંગાળાની ખાડીમાં જ આ બધી નદીઓ પાણી ઠલવવાની છે. ચલો, કે એન્ડ ક્યાં થાય છે? આ નદીનો એન્ડ ક્યાં થાય છે? તો કે આ નદીનો એન્ડ છે એ ઓરિસ્સાની અંદર, ઓરિસ્સામાં પારાદ્વીપ નામનું એક બંદર આવેલું છે. પારાદ્વીપ બંદર, ભારતની અંદર 13 મોટા બંદર આવેલા છે, એમાંનું એક અગત્યનું મોટું બંદર એટલે પારાદ્વીપ. પારાદ્વીપ બંદર ખાતે આ નદી બંગાળાની ખાડી ની અંદર વહી જાય છે. ચલો, કે આનો એન્ડ હતો. લંબાઈ, લંબાઈ બહુ મજા આવે એવી છે, 420. આની લંબાઈ છે 420 કિલોમીટર. લંબાઈ પણ ક્યાંય નહીં આવે, ધ્યાન રાખજો. લંબાઈ કોઈ નદીની નહીં આવે. એક નદીનું ઉદગમ, બરાબર, એક નદીનો એન્ડ, એ નદીના કિનારે કોઈ શહેર આવેલા હોય તો શહેર, એની કોઈ ખાસિયત હોય તો એની ખાસિયત. આવી રીતે પ્રશ્ન આ લોકો બનાવે છે, બરાબર. બીજી કોઈ રીતે નથી બનાવતા. 420 કિલોમીટર જેટલી આની લંબાઈ છે, બરાબર. બે શહેરો, સોરી, એક શહેર આ નદીના કિનારે આવેલું છે, રાઉરકેલા. રાઉરકેલા, અહીં તો તમને ખબર જ છે, રાઉરકેલા આ નદીના કિનારે આવેલું છે. રાઉરકેલા આ નદીના કિનારે આવેલું છે. સાથે સાથે આ નદીના મુખમાં, આ નદીના મુખમાં, મેં તમને વાત કરી છે ભાઈ, આ નદીના મુખમાં એક દ્વીપ આવેલ છે, ટાપુ આવેલ છે. ટાપુ કેમ બને એ આપણે વાત થઈ છે, બરાબર. ટાપુ કેમ બને, છતાં હું વાળી સમજાવું છું તમને, અત્યારે ખાલી ફેક્ટ લખી નાખો. ટાપુ કેમ બને વાળી સમજાવું છું, બરાબર. ચાલો, અલગ અલગ ટાપુની રચના અલગ અલગ રીતે થાય. કોઈ ટાપુને પરવાળા બનાવે છે. લક્ષદ્વીપ ટાપુ છે, પિરોટન ટાપુ છે, આ પરવાળા નામના જીવે બનાવેલા છે, બરાબર. જયારે અંદમાન નિકોબાર ટાપુ છે, એ હિમાલય પર્વતે બનાવ્યા છે. કેમ બનાવે ટાપુનો આખો લેક્ચર જ આપણે આવશે. બે દિવસ કદાચ ટાપુનો લેક્ચર આવશે, એની અંદર આપણે વ્યવસ્થિત સમજશું. અત્યારે જો તમે, બરાબર, 420 કિલોમીટર જેટલી લંબાઈ છે. રાઉરકેલા શહેર આ નદીના કિનારે આવેલું છે, પરંતુ આ નદીના મુખમાં અબ્દુલ કલામ આઇલેન્ડ આવેલો છે. અબ્દુલ કલામ આઇલેન્ડ આવેલો છે, આ એક ટાપુ આવેલ છે. જોકે આ ટાપુ જે છે ને, અબ્દુલ કલામ આઇલેન્ડ, 2015 પહેલા આ અબ્દુલ કલામ આઇલેન્ડ નું નામ વ્હીલર હતું. વ્હીલર, એક અંગ્રેજ હતો અધિકારી, વ્હીલર, એના નામ ઉપરથી આ ટાપુનું નામ વ્હીલર રાખવામાં આવ્યું હતું, બરાબર. પણ 2015 ની અંદર અબ્દુલ કલામ, આઉલ પાકિર જનરલ અબ્દિન અબ્દુલ કલામ, એમનું મૃત્યુ થઈ જાય છે. ઝારખંડ ની અંદર એનું મૃત્યુ, સોરી, મેઘાલય ની અંદર એનું મૃત્યુ થઈ જાય છે. શિલોંગના ઉચ્ચ પ્રદેશ ખાતે, મેઘાલયના શિલોંગના ઉચ્ચ પ્રદેશ ખાતે એમનું મૃત્યુ થઈ જાય છે, બરાબર. હવે અબ્દુલ કલામ છે ને, એનું સવિશેષ પ્રદાન કઈ બાબતમાં છે? તો કે એનું સવિશેષ પ્રદાન જો કોઈ બાબતની અંદર જોવા મળતું હોય ને, તો એ મિસાઇલોની બાબતમાં જોવા મળે છે, બરાબર. મિસાઇલ, જો અબ્દુલ કલામ ના હોત ને, તો ભારતને મિસાઇલો બનાવવામાં, બરાબર, ઝડપી સિદ્ધિ ન મળી હોત. ઝડપથી જે સિદ્ધિ મળવી જોતી તે સિદ્ધિ ન મળી. અબ્દુલ કલામ હતા એટલે આપણને ઘણો બધો ફાયદો થયો, બેનિફિટ થયા, બરાબર. હવે આખા દેશની અંદર કોઈ પણ જગ્યાએ આપણે મિસાઇલ બનાવી હોય ને,
કોઈ પણ જગ્યાએ મિસાઈલ બનાવી, કોઈ પણ જગ્યાએ સેટેલાઇટ બનાવી, બની જાય ને પછીનું પરીક્ષણ અહીંથી થાય છે. અબ્દુલ કલામ આઈલેન્ડ પેલા આપણે નદી દોરી નાખીએ, આ લોકલામાં જોવામાં સરળતા રહી. આ હતી કઈ નદી ભાઈ? તો કે આ હતી દક્ષિણ કોયલ નદી, અને આ હતી કઈ નદી? શંખ નદી. બે ભેગી થઈ અને આ કઈ બની ગઈ? બ્રાહ્મણી નદી બની ગઈ. અને બ્રાહ્મણી નદીના મુખમાં શું આવેલ છે? તો કે બ્રાહ્મણી નદીના મુખમાં અબ્દુલ કલામ આઈલેન્ડ આવે છે, ટાપુ આવે છે, જોડી અબ્દુલ કલામ આઈલેન્ડ. બરાબર. આખા દેશની અંદર કોઈ પણ જગ્યાએ આપણે મિસાઈલ બનાવી હોય, મિસાઈલ બની જાય ને પછી એનું ટેસ્ટિંગ, એનું પરીક્ષણ અહીંથી થાય છે, અહીંથી થાય, અબ્દુલ કલામ આઈલેન્ડ ઉપરથી. આખા દેશની અંદર કોઈ પણ જગ્યાએ અગ્નિ 1 2 3 4 5, પૃથ્વી 1 2 3 4 5, કોઈ પણ મિસાઈલ બની હોય એ બની ગયા પછીનું ટેસ્ટિંગ અહીંથી થાય છે. બરાબર. અને અબ્દુલ કલામ નું મેં તમને કીધું એમ સૌથી વધારે પ્રદાન કઈ બાબતમાં હતું? મિસાઈલોની બાબતમાં હતું. એટલે આ ટાપુનું નામ અબ્દુલ કલામ આઈલેન્ડ કરીને વ્યવહારિક જ કર્યું છે. બરાબર. 2015 પહેલા આ ટાપુનું નામ વ્હીલર હતું. 2015 પછી આ ટાપુનું નામ શું કરી દેવામાં આવ્યું છે? અબ્દુલ કલામ આઈલેન્ડ કરી દેવામાં આવેલું છે. નજીકમાં જ, હવે આ ખાલી વાતો કરું છું, આ લખવા નથી, લખો તો પછી. બરાબર. નિરાતે લખશું આપણે પછી. બરાબર. આ ટાપુની બાજુમાં જ એક અગત્યનું સરોવર આવેલ છે, જે ગઈ ડીવાયસોની પરીક્ષામાં પૂછાય ગયું, ચિલ્કા સરોવર. હા, ચિલ્કા સરોવર અહીંયા આવેલું છે. આખા ભારતનું સૌથી મોટું તટીય સરોવર, તટીય, તટીય એટલે દરિયા કિનારા ઉપર આવેલું સૌથી મોટું સરોવર કયું છે? ચિલ્કા સરોવર છે. લગુન સરોવર છે, દરિયાની ભરતીના લીધે જે સરોવર બન્યું હોય ને એને લગુન સરોવર તરીકે ઓળખવામાં આવે છે. અને દરિયાની ભરતીના લીધે બન્યું હોય તો ડેફિનેટલી એનું પાણી કેવું હોય? ખારું જ રહેવાનું છે. ચલો કે તો ચિલ્કા સરોવર, અબ્દુલ કલામ આઈલેન્ડ ની નજીકમાં ચિલ્કા સરોવર આવ્યું છે. અને અબ્દુલ કલામ આઈલેન્ડ ની નજીકમાં એક દરિયાઈ જીવ સૃષ્ટિ માટેનો નેશનલ પાર્ક આવ્યો છે, ગહીર મથા. હા, જોયું આ તારી? તમારે તો ફોરેસ્ટમાં ઝીણું ઝીણું ભેગું કરી લેવાનું, ઝીણું ઝીણું ભેગું કરી લેવાનું. ગહીર મથા નામનો નેશનલ પાર્ક આવ્યો છે, ગહીર મથા. અને આ ગહીર મથા જે નેશનલ પાર્ક છે, આપણા ગુજરાતની અંદર પણ એક દરિયાઈ જીવ સૃષ્ટિ માટેનો નેશનલ પાર્ક છે ને, પિરોટન. પિરોટન નેશનલ પાર્ક, કાલુ નામની માછલી મળે, મોતી આપતી, આપણા પિરોટન ટાપુ ઉપરથી. એમ અહીંયા દરિયાઈ જીવ સૃષ્ટિ માટેનો નેશનલ પાર્ક છે, એ નેશનલ પાર્ક નું નામ મેં તમને કીધું એમ ગહીર મથા છે. અને ઓલિવ રીડલે ટર્ટલ જોવા મળે, ઓલિવ રીડલે ટર્ટલ. હવે પ્રશ્ન એ છે કે ઓલિવ રીડલે ટર્ટલ શું છે? ઓલિવ રીડલે ટર્ટલ કાચબા છે. સૌથી લાંબુ આયુષ્ય ભોગવતા જો કાચબા કોઈ હોય તો યાદ છે ઓલિવ રીડલે ટર્ટલ, એ અહીંયા જોવા મળે છે. અને હા, બીજી એક વાત, આ ત્રણેય વસ્તુ નજીક નજીકમાં છે. બરાબર. જોકે ચાર વસ્તુ નજીક નજીકમાં કહી શકીએ, એક બ્રાહ્મણી નદીનું મુખ, એક અબ્દુલ કલામ આઈલેન્ડ, એક ચિલ્કા સરોવર, એક ગહીર મથા નેશનલ પાર્ક. ચાર વસ્તુ એ ક્યારે નજીક નજીકમાં છે. હા, તો બનતું એવું કે જયારે કાચબા કાચબી છે, બરાબર, એના બચ્ચાને ઉછેરી દીધા હોય, આપણે કોઈ મિસાઈલને, મિસાઈલનું ટેસ્ટિંગ કરતા, પરીક્ષણ કરતા, તો મિસાઈલોનું પરીક્ષણ થતું હોય તો આપણે બધા જોયું છે કે તીવ્ર રોશની ઉત્પન્ન થતી હોય, વધારે પડતા ધુમાડા, વધારે પડતી આગ ને આવું બધું જોવા મળતું હોય. એટલે કાચબા કાચબી છે, બરાબર, એના બચ્ચાને વ્યવસ્થિત ઉછેરી ના શકતા, એના પ્રજનનની અંદર પણ ખલેલ પડતી. બરાબર. એટલે ગવર્મેન્ટે નક્કી કર્યું કે ભાઈ કાચબા કાચબીનો જયારે પ્રજનન કાળ ચાલુ હોય અને એના બચ્ચાના ઉછેરનો સમય ચાલુ હોય ત્યારે ગમે એવી મિસાઈલ આપણી બનીને તૈયાર થઈ ગઈ હોય એને મૂકી દેવાની, એનું પરીક્ષણ નહીં કરવાનું. સંવેદનશીલ સરકાર જો રેડી. હાલો, ઓકે. તો અહીંયા આપણે વાત કરતા હતા અબ્દુલ કલામ આઈલેન્ડ, બરાબર, આ ટાપુ. ચાલો, ઓકે, જોઈ જાય. બ્રાહ્મણી નદી, બસ આટલા જ ફેક્ટ હતા, ક્યાં જાજા ફેક્ટ છે? હાલો ભાઈ, આરામથી યાદ રહી જાય એમ છે. ખાલી ચાર મુદ્દા છે. કન્ડિશન એક છે કે નદી નાની છે ને એટલે કેવરાવે થોડીક, નદી નાની છે એટલે. બાકી ચાર મુદ્દા છે. ક્યાંથી ઉદગમ પામી? ઝારખંડ. ઝારખંડ માંથી બે નદી નીકળી હતી, દક્ષિણ કોયલ નદી, શંખ નદી, જે આગળ જઈ ઓરિસ્સાના રાઉરકેલા ખાતે બંને ભેગી મળી ગઈ. બંને ભેગી મળી અને કઈ નદીનું નિર્માણ કરે છે? તો કે બંને ભેગી મળી અને બ્રાહ્મણી નદીનું નિર્માણ કરે છે. આ રાઉરકેલા બ્રાહ્મણી નદીના કિનારે જ આવેલું છે. અને બ્રાહ્મણી નદી ક્યાં એન્ડ ક્યાં જાય છે? તો કે ઓરિસ્સાની અંદર પારાદ્વીપ નામનું એક બંદર આવેલું છે. પારાદ્વીપ બંદર ખાતેથી બંગાળાની ખાડીની અંદર વહી જાય છે. 420 કિલોમીટર લંબાઈ છે, 420 કિલોમીટર જેટલી એની લંબાઈ છે. અને એક અગત્યનો ટાપુ, અગત્યનો બેટ, અગત્યનો દ્વીપ. ટાપુ કયો, બેટ કયો, દ્વીપ કયો, બધું એક જ થાય. અને દ્વીપનું નામ શું છે? અબ્દુલ કલામ આઈલેન્ડ આના મુખમાં આવે છે. ચલો, ત્રણ નદી પૂરી થઈ, ત્રણ નદી પૂરી થઈ ગઈ આપણી. અહીંયા ત્રણ નદી આપણી ક્લોઝ થઈ ગઈ. અને હવે એક નાનકડી નદી છે, ખાલી ત્રણ જ લીટી એની લખવાની છે ને, એક જ મિનિટની અંદર એને પૂરી કરવાની છે આપણે. એ નદીનું નામ છે વૈતરણી નદી. ચલો, કે નેક્સ્ટ નદી વૈતરણી નદી, પણ એની પહેલા આપણે, બરાબર, ચલો કે ત્રણ નદી નોટ કરી નાખી છે ને. આ વૈતરણી દોરી જ નાખો, પૂરું જ કરી નાખો. આ વૈતરણી,
આ વૈતરણી નદી છે, ચલો કે આ નદી કઈ છે ભાઈ, વૈતરણી નદી છે, બરાબર. હાઉ સિમ્પલ, તમારી નજર સામે છે, જો કદાચ તમે હરખાએ સમજાવો ને તો તમને ઉદગમ ને એન્ડ બે મળી ગયો છે, બરાબર. આ આખે આખો જે ઊંધા ત્રિકોણ જેવો ભાગ છે, ગમે ત્યારે ગમે એને પ્રશ્ન પૂછા, તૈયાર રહેજો જવાબ આપવા માટે. જવાબ આપવો જોઈએ તમારે. આ ચોથી નદી આપણે સ્ટાર્ટ કરી છે કે જે છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી નથી નીકળી. આ જીપીએસસી યુપીએસસી વાળા અહીંથી આમ પ્રશ્ન મૂકી દે, જોજો આ જીપીએ કે નીચેનામાંથી કોઈ એક નદી છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી ઉદગમ પામતી નથી. દામોદર છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી ઉદગમ પામે છે, બ્રાહ્મણી નદી પણ છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી જ ઉદગમ પામે છે, સ્વર્ણરેખા પણ છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી ઉદગમ પામે છે, જ્યારે વૈતરણી નદી જે ચોથી નદી આપણે સ્ટાર્ટ કરવાના છીએ, આ વૈતરણી નદી છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી ઉદગમ નથી પામતી. આ ક્યોઝરનો ઉચ્ચ પ્રદેશ છે. આખે આખા ઉચ્ચ પ્રદેશનું નામ શું છે ભાઈ? આખે આખા ઉચ્ચ પ્રદેશનું નામ દખણનો ઉચ્ચ પ્રદેશ છે. દખણનો ઉચ્ચ પ્રદેશ, અને આ દખણના ઉચ્ચ પ્રદેશની ઉપર પાછું હું આવેલું છે, ઉચ્ચ પ્રદેશ આવેલા છે આર્યા, માળવાનો ઉચ્ચ પ્રદેશ, બેતુલનો ઉચ્ચ પ્રદેશ, દંડકારણ્યનો ઉચ્ચ પ્રદેશ, ક્યોઝરનો ઉચ્ચ પ્રદેશ, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, અલગ અલગ ઉચ્ચ પ્રદેશો છે, બરાબર. ચલો કે રેડી, ક્લિયર? તો હવે નોટ કરીએ નેક્સ્ટ. આગળ ભાઈઓને કેતો બંધ કરે. ચલો કે જો, ક્યોઝરનો ઉચ્ચ પ્રદેશ લખી નાખજો, નામ લખી નાખજો ને, બરાબર. ફરી એક વખત, આ સ્વર્ણરેખા હતી, સ્વર્ણરેખા પછી આપણે તરત જ કઈ નદી લખશું અહીંયા ભાઈ? તો કે બ્રાહ્મણી નદી હતી, બરાબર. અને હવે એક આ ચોથી નદી લખી નાખી આપણે અહીંયા, બરાબર. વૈતરણી નદી, વૈતરણી નદીમાં ખાલી ચાર જ મુદ્દા નોટ કરવાના છે. જોયું, વૈતરણીમાં ચાર મુદ્દા. પેલો મુદ્દો નોટ કરીએ વૈતરણી ની અંદર, બરાબર. ક્યોઝરના ઉચ્ચ પ્રદેશ માંથી નીકળે છે, ક્યોઝરના ઉચ્ચ પ્રદેશ માંથી આ નદી ઉદગમ પામે છે. ચલો, ઓકે. ઓરિસ્સા એક જ રાજ્યમાંથી આ નદી પસાર થાય છે, અને ઓરિસ્સાની અંદર, ઓરિસ્સામાં, બરાબર, બંગાળાની ખાડીની અંદર એનો એન્ટ્રી જાય. આ તો ભાઈ મેં તમને એટલા માટે કીધું, કઈ ઉદગમ નથી પામતો એવો પ્રશ્ન નાખો, ના જિંદગી જીકી દીધી ક્યાં જાઓ. ચલો, ચાર નાની નાની નદીઓ હતી, થોડી કંટાળાજનક લાગી, કેમ કે નાની નાની હતી એટલા માટે, બરાબર. બાકી સમજાય તો ભાઈ જ છે, જે તે સમય આપણે સમજતા હતા ત્યારે. દામોદર નદી બહુ આયડી હતી, બંગાળની શોક કહેવાતી હતી, આઠ બંધ બનાવીને ખા, એક દુર્ગાપુર બેરેજ પરિયોજના આલે છે, એક ડીવીસી યોજના આલે છે. દામોદર નદીની આસપાસના ક્ષેત્રમાંથી ખનિજ કોલસો પ્રાપ્ત થાય, પેલી નદીની હું વાત કરું છું, દામોદરની. પછી સ્વર્ણરેખા જોઈ ગયા, બરાબર. રાંચી ને જમશેદપુર ને ઘાટશીલ ને ચાંદીલ ને આવા બધા શહેરો રાંચીના કિનારે આવેલા છે, હવે સોરી, સ્વર્ણરેખા નદીના કિનારે આવેલા છે આ બધા શહેરો, બરાબર. તો એની ઇન્ફોર્મેશન આપણે મળી ભેળવી ગયા છીએ. જૈવ મરુસ્થલીય નદી છે, જમશેદપુર અગત્યનું શહેર ને આવેલું છે. તો એ નાની નાની નદીઓ આપણે ક્લોઝ કરી નાખી, હવે જઈએ મોટી નદી ઉપર ચર્ચા આગળ વધારીએ. મહાનદી, આલો ટાઈટલ આપી દેજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નદી, મહાનદી. આલો કે ક્લાસ 3 સ્પેશિયલ નદી હવે ચાલુ થઈ, હવે જે નદીઓ આવશે એ સ્પેશિયલ ક્લાસ 3 સ્પેશિયલ નદીઓ છે. ચલો, કે મહાનદી, આલો ભાઈ, મહાનદી ઉદગમ પામી, જોજાય મહાનદી ભાઈ, આલો મહા છે. અક્રમ યાદ રાખજો, આપેલી નદીઓને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં સજાવો, અથવા તો દક્ષિણથી ઉત્તરના ક્રમમાં સજાવો, તો સજાવવામાં સરળતા રહી. જો નકશો જોયો હોય તો, બાકી હું સજાવીએ, કઈ ના સજાવી શકો. મહાનદી ટાઈટલ આપી દો, મહાનદી. પહેલી જ વસ્તુ મહાનદી ની અંદર આપણે નોટ કરીએ કે મહાનદીને પુરાણોની અંદર, મહાનદીને પુરાણોની અંદર ચિત્રોત્પલા, ચિત્રોત્પલા કે નીલોત્પલા, નીલોત્પલા આવા નામથી ઓળખવામાં આવી છે. ચિત્રોત્પલા કે નીલોત્પલા આવા નામે મહાનદીને ઓળખવામાં આવી છે. ચિત્રોત્પલા કે નીલોત્પલા આવા નામે ઓળખવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ આગળનો મુદ્દો જોઈએ, મહાનદીનું ઉદગમ સ્થાન ક્યાં છે? તો કે મહાનદીનું ઉદગમ સ્થાન, બરાબર, છત્તીસગઢ. છત્તીસગઢની અંદર અમરકંટક શિખર છે, બરાબર. અમરકંટક શિખરની બાજુમાં સિંહાવા નામની ટેકરી છે, ને અહીંયા થાય. ચલો, ઓકે. અમરકંટક, અમરકંટક માંથી ત્રણ નદીઓ નીકળે છે, અમરકંટક ની આસપાસના ક્ષેત્રમાંથી ત્રણ નદીઓ નીકળે છે ને ભાઈ. આ અમરકંટક શિખર છે, અમરકંટક ની આસપાસના ક્ષેત્રમાંથી ત્રણ નદીઓ નીકળે છે. આ ગઈ નર્મદા, આ ગઈ સોણ નદી, અને આવલી બાજુમાં ટેકરી અહીંયા આવેલી છે સિંહાવા. અહીંથી ગઈ કઈ? મહાનદી. આર્યુ સિમ્પલ, બરાબર. ચલો, ઓકે. અમરકંટક પાસેથી ત્રણ નદીઓનું ઉદગમ સ્થાન છે થતું જોવા આપણને મળે છે. ત્રણ નદીઓનું ઉદગમ સ્થાન થતું જોવા મળે. મહાનદીનું ઉદગમ સ્થાન ક્લિયર? છત્તીસગઢ,
છત્તીસગઢ નું અમરકંટક બરાબર જો કે આખે આખો ઇલાકો છે એ દંડકારણીય વાળો જ ઇલાકો છે એટલે ટેન્શન ના લેતા સાહેબ એ તો દંડકારણીયમાં દોરેલી છે આ એક દંડકારણીય નો જ આખો ઇલાકો છે દંડકારણીયના ઉચ્ચ પ્રદેશની ઉપર મૈકાલ નામની પર્વતમાળા છે મૈકાલ નામની પર્વતમાળાનું ઊંચું શિખર અમરકંટક છે અમરકંટકની બાજુમાં સિંહાવા છે ત્યાંથી નીકળી ગઈ પણ એડ્રેસ બહુ લાંબુ થઈ જાત બરાબર એટલે શોર્ટમાં પતાવ્યું એડ્રેસ આખું બરાબર છત્તીસગઢ એક રાજ્ય છે તમારું છત્તીસગઢ અને સેકન્ડ નંબરનું રાજ્ય છે તમારું ઓરિસ્સા સેકન્ડ નંબરનું રાજ્ય છે ઓરિસ્સા ઓરિસ્સાની અંદર બંગાળાની ખાડીમાં વહી જાય છે ઓરિસ્સામાં અંત ક્યાં થાય છે તો કે અંત થાય છે એનો બંગાળાની ખાડીમાં બંગાળાની ખાડીમાં ટોટલ લંબાઈ કેટલી છે 858 કિલોમીટર જેટલી લંબાઈ છે દક્ષિણ ભારતની આ ત્રીજા નંબરની લાંબી નદી કહી શકીએ પહેલા નંબર ઉપર આવે છે કઈ તો ગોદાવરી આવે છે 1465 કિલોમીટર લંબાઈ ગોદાવરી આવે છે પહેલા નંબર ઉપર સેકન્ડ નંબર ઉપર કાવેરી આવે 1401 કિલોમીટર સોરી કૃષ્ણા નદી આવે છે 1401 કિલોમીટર પહેલા નંબર ઉપર ગોદાવરી 1465 સેકન્ડ નંબર ઉપર કૃષ્ણા આવે છે 1401 કિલોમીટર અને ત્રીજા નંબર ઉપર સિદ્ધી આવે છે મહાનદી ધ્યાન રાખજો મહા અને મહી એ બેમાં ફેર મહી ગુજરાતમાં છે મહી મહી મધ્યપ્રદેશમાં થઈ રાજસ્થાનમાં થઈ ગુજરાતની અંદર આવે છે એ મહી છે આ મહા છે બેમાં ફેર છે મહાનદીને પુરાણોની અંદર ચિત્રોત્પલા કે નીલોત્પલા નામે ઓળખવામાં આવી છે ઉદગમ સ્થાન યાદ રાખો કેટલા રાજ્યમાંથી પસાર થયા યાદ રાખો એન્ડિંગ ટાઈમ પણ યાદ રાખો કે એન્ડ ક્યાં થાય છે બરાબર ચલો ગરડી ક્લિયર ત્યારબાદ વાત કરીએ આ એની બેનપણીઓ છે ક્યાંય નથી પૂછાવાની હાસદો હાસદો પેરી ઓંગ કેલ સેન્દુર બરાબર આ એની સહાયક નદીઓ છે હાસદો પેરી ઓંગ તેલ સેન્દુર કપાકટના કેમ છે તેલ ને એવું તો ખરા યાદ નરેજ કેની નથી રાખવી યાદ બરાબર પણ જીપીએસસી યુપીએસસી ની આગળ જતા તમે પ્રિપેરેશન કરો તો એની અંદર અહીંથી પ્રશ્ન આવવાના ચાન્સ પૂરેપૂરા રહી છે બરાબર અહીંથી પ્રશ્ન આવવાના ચાન્સ રહી છે કે હસદો પેરી ઓંગ તેલ સેન્દુર કઈ નદીની સહાયક નદીઓ છે કઈ નદીની શાખા નદીઓ છે મહાનદીની શાખા નદીઓ છે બરાબર ત્યાર પછી નેક્સ્ટ મુદ્દો જોઈએ તો બરાબર આ નદી મહાનદી બરાબર પેલા તો મહાનદી ઉપર એક અગત્યનું શહેર આવેલું છે ને એ શહેરનું નામ શું છે ભાઈ તો કે મહાનદી ઉપર આવેલું છે કટક 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 નામનું શહેર આવેલું છે મહાનદી ઉપર કટક નામનું શહેર આવેલું છે અને સાથે સાથે મહાનદીના કિનારે બીજું એક શહેર આવેલું છે સંબલપુર 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 આ બે શહેરો આવેલા છે સંબલપુર બે શહેરો ક્યાં આવ્યા ઓરિસ્સાની અંદર કટક અને સંબલપુર જોકે કટક બહુ અગત્યનું સ્થળ છે નેતાજી સુભાષચંદ્ર બોઝ સુભાષચંદ્ર બોઝની જન્મભૂમિ છે કટક સુભાષચંદ્ર બોઝની જન્મભૂમિ છે કટક બરાબર ચલો કે તો એ બહુ અગત્યનું સ્થળ છે કટક બરાબર અને હવે જો અહીંયા મુદ્દા આપણે સમજવાના છે એક જ મિનિટ આપણે અહીંયા સમજીએ થોડી વાત બરાબર ચલો કે પેલા આટલા ફેક્ટ જરીક જોઈ લ્યો એક વખત પાછા રિપીટ કરી નાખીએ મહાનદીને પુરાણમાં ક્યાં નામે ઓળખે ખ્યાલ આવી ગયો ચિત્રોત્પલા નીલોત્પલા બરાબર ચલો કે ઉદગમ ક્યાંથી થયું છત્તીસગઢ છત્તીસગઢનું અમરકંટક અને અમરકંટકની બાજુમાં સિંહાવા નામની ટેકરી તમારે કઈ ન કરાય ઘરે જઈને એક નકશો દોરાય નકશાની અંદર આવી રીતે ઉચ્ચ પ્રદેશ દર્શાવાય એ ઉચ્ચ પ્રદેશની ઉપર પાછા ઉચ્ચ પ્રદેશ દર્શાવી નખાય બધી નદીઓને ડ્રો કરી નખાય અને પછી પાછળના ભાગમાં એક એક નદી લઈ એનો ડેટા એક એક નદી લઈ એનો ડેટા એક એક નદી લઈ એનો ડેટા આવી રીતે ત્રણ કે ચાર પના લખશો એટલે સાઉથની નદી ક્લિયર બસ હવે ઘટે તો શું ઘટે તો કે યાદ રાખવાનું થોડુંક ઘટે છે આ ડેટા તો તમારી પાસે છે જ ને આવા ચોપડા આવે જ છે ને ભાઈ એક બાજુ કોરું પેજ હોય બીજી બાજુ લીટીઓ આકેલી તો આવો ચોપડો એક લઈ લેવાય બરાબર આવો એક ચોપડો લઈ લેવાય એમાં નકશો દોરી નખાય પછી ડિટેલ નકશો દોરી ડિટેલ દરેકે દરેક મુદ્દાનો હું તો કહું તમે આવી રીતે એક ચોપડો તમારો ખુદનો બનાવો ખુદનો એક ચોપડો બનાવો જાતે દોરશો ને જાતે લખશો ને તો એ વધારે પડતું યાદ રહે જાતે દોરશો એટલે વધારે યાદ રહે બરાબર એક જ ચોપડો બસ ભૂગોળનું પછી બીજું મટીરિયલ જ ન રાખતા જાજુ બધું મટીરિયલ જ ડૂબાડે છે ત્રણ ત્રણ ચાર ચાર વર્ષથી સ્ટુડન્ટ પ્રિપેરેશન કરતા હોય છતાંય કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ પાસ ન થતી હોય ને તો એનું મોટામાં મોટું કારણ જો કહ્યું હોય તો યાદ છે જાજુ બધું મટીરિયલ
ચોપડા ચોપડા કરીને કહો જ્યાં જોઉં ત્યાં બરાબર. અને પહેલી વખત જે સ્ટુડન્ટ પ્રિપેરેશન કરતા હોય ને એ લોકો એક જ ધંધો કરતા હોય છે, મટીરિયલ ગોતવામાંથી જ નિવરા નથી થતા. તો હું ક્યાં જાયેલા તો કોમાં ફલાણા ક્લાસમાં જતો, કોઈ કસલ નો હોય ઝેરોક્સ કરી નાખીએ, તો આ ધંધો હાલતો. પછી જ્યાં જોઈ ત્યાં ચોપડા જ ઉડાડતા હોય. હા સાહેબ, તમારો કોઈ વોટ્સઅપ ગ્રુપ હોય તો એમાં યાર એડ કરો ને યાર, એમાં કઈક મટીરિયલ વટીરિયલ આવ્યા રાખે ને યાર. થયા છે હજુ બધું ડુબાડવાનું છે. હું એક સેમિનાર ની અંદર ગયો તો હું તમને વાત કરું. જો દરેકે દરેક મોટિવેશન એ હારા નથી હોતા, ક્યારેક ક્યારેક મોટિવેશન એ ભૂખા બોલાવી દે, મોટિવેશન એ ભૂખ દઈ દેતા હોય છે. ત્યાં કોઈ 40-45 વર્ષના સાહેબ ઉભા થયા બરાબર, જેને કોમ્પિટેટિવ ફિલ્ડ નો અનુભવ જ નંબરે, જેને કોમ્પિટેટિવ ફિલ્ડ નો. આ એક શિક્ષક હતા, પણ શિક્ષક અને કોમ્પિટેટિવ એક્ઝામ નો શિક્ષક બંનેની અંદર થોડોક ભેદ છે બરાબર. ભણાવવું એ મહત્વનું નથી બરાબર, ભણાવવાનું મહત્વ નથી આની અંદર. ભણાવવા કરતા કયા પ્રકારના પ્રશ્નો પૂછાણા છે, કયા પ્રકારના પ્રશ્નો પૂછાય શકે, પ્રશ્ન પૂછાય તો કેમ કરીને પૂછી શકે, આનું સૌથી વધારે મહત્વ છે. હા, તો ભૂગોળ તો ઘણા બધા વ્યક્તિઓને આવડતું, ઇતિહાસ તો ઘણા બધા વ્યક્તિઓને આવડતું, અને સાયન્સ નો જે શિક્ષક હોય, મેથ્સ નો જે શિક્ષક હોય, એને તો કોઈ ગુજરાતની અંદર ટક્કર જ ના આપી શકતો હોય. પણ એ કોમ્પિટિટિવ ફિલ્ડ ની અંદર એને પ્રોબ્લેમ રહે થોડોકનો. કેમ પ્રોબ્લેમ રહે બરાબર, તો એનું રીઝન અમે તમને કીધું, એને અનુભવ નથી ને કે આ વસ્તુ કઈ રીતે પૂછી શકે, શું પૂછી શકે બરાબર. એ ગમે એટલા પેપર જોઈને ભણાવવા આવે તો ના ભેગું થાય. આ પ્રેક્ટિસ 2-3 વર્ષ ભણાવે એટલે એ ઠપ પડી જાય, પણ વાર લાગી જાય બરાબર. એટલે જાજુ બધું જો મટીરિયલ બટીરિયલ ને તમે લઈને ભેગા બેસી ગયા ને, આજે મેં તમને કહેતો હતો કે અવળું મોટિવેશન મેળવી લીધું ને, તો હેરાન થઈ ગયા. એ ભાઈ આવી રીતે સલાહ આપતા હતા કે તમે બધા વિદ્યાર્થી મિત્રો છો, તમે બધા વિદ્યાર્થી મિત્રો એવા વોટ્સએપ ગ્રુપ ની અંદર જોડાઓ કે જેની અંદર દિવસ દરમિયાન તમને નવું નવું મટીરિયલ મળતું રહે, બસ એ બધું વાંચો તમે, એવા ગ્રુપોની સાથે કનેક્ટ થાઓ. હા, સોશિયલ મીડિયાની અંદર પણ એવું ઘણું બધું છે, એની સાથે તમે કનેક્ટ રહ્યો. આ ડૂબી જવાના, કાયમ નવું નવું મટીરિયલ, કાયમ નવું નવું મટીરિયલ. હવે તમે જ ખુદ જોવો ને કેટલી ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા છો, તમે ખુદ કેટલા વોટ્સએપ ગ્રુપ ની અંદર જોડાયેલા છો, હું બધો એનો ડેટા વાંચો છો, અને એનો વાંચો તમારો કદી વાંચો, એક એક પણ વાંચવું ને કાયમનું કોઈની ઈ ભાઈ નો ભેગું થાય કોઈ રીતે. તમારો સિલેબસ છે નિશ્ચિત 10 કે 12 ચોપડીઓનો, 10 કે 12 ચોપડી તમે લઈને ભાઈ બેસી જાઓ એટલે ફાઈનલ જ છે. હું તમને દિશા આપું છું ને બરાબર, બસ વરદાર ગયો. 6 મહિના સખત મહેનત કરો, 6 મહિના સુધી તમારે અહીંથી ક્યાંય કઈ કઈ કરવાનું નથી બરાબર. જાજુ વાંચન નથી જોતો, મેં ક્યાં તમને 18 કલાક માંગ્યા તમારા, કે ક્યાં 12 કલાક માંગ્યા, મારે તો 7-8 કલાક નું તમારું રીડિંગ જોઈએ બસ, બાકી તમારે જે કરવું હોય કરો, મોજ મજા કરો, પણ 7-8 કલાક કરી પછી હો, ત્યાં સુધી નહીં. દિવસ દરમિયાન એ કોટા પૂરો ન થયો તો રાતે ખેંચો, એ તમારો પ્રશ્ન છે. જેમ ખેંચો 7-8 કલાક નું રીડિંગ રાખો, 7-8 કલાક નું રીડિંગ રાખો બરાબર. નોકરી આવી જાય, ભવિષ્ય સુધરી જાય. બાકી પ્રાઇવેટ ની અંદર ને અત્યારે ક્યાં ક્યાં પ્રકારના શોષણ આલે આપણે બધા જોઈએ છે ભાઈ દોસ્ત. એ જે જે લોકો નોકરી કરતા હોય ને એને ખબર છે, નીચો હોય નાખે છે આખે આખા. હા, તો એ માન 2-5 હજાર રૂપિયા આવે હાથમાં. હા, અને 2-5 હજાર રૂપિયા નું કઈ નથી આવતું. આપડા મમ્મી પપ્પા છે ને, હા, એને પૂછજો જરી, ખાલી એકાદી વાર આપણા આપણે ગામડે થી આવતા ને, કદાચ એકાદી વાર નજીક ના સિટી ની અંદર જાય ને, એક વાર જાય ને કદાચ અઠવાડિયે, તો 2-3 હજાર તો વપરાય જ જાય. તમે કઈ ન લેવું હોય, કઈ ન લેવું હોય, અને તમે સન્ડે મોલ માં ગયા જુનાગઢ ના, રવિવારી ની વાત આલે. આ છોકરા હવે નામ આપ્યું છે, એક છોકરી હતી, મેં પૂછ્યું, મેં કીધું કઈ કઈ ખરીદી કરી, કે કોઈ હતું મને શ્યોર યાદ નથી. મેં કીધું શું છે આ, ક્યાંથી લઈ આવી? મને કે સન્ડે મોલ માંથી. હું ઘડીક તો ઘુરીએ ચડી ગયા, સન્ડે મોલ કે મને કે રવિવારી, એમ કે ને રવિવારી સન્ડે મોલ. બોલો કેવા કેવા નામ લઈને આવે સન્ડે મોલ. એમ તો અમારે મંડે મોલ ભરાય છે માળા વધર માં, તમારે સન્ડે મોલ છે. તો ચાલો કે જઈ આવી જાય પાછા. તો ફરી એક વખત પાછા મેં મુદ્દા ઉપર આવીએ, મતલબ જાજુ બધું ભેગું ના કરો, બસ બીજું કઈ નહીં. નકર ડૂબી જાય. પાઠ્ય પુસ્તક ને પ્રાયોરિટી આપો. હું શોર્ટ એન્ડ સ્વીટ તમને કહું, શોર્ટ એન્ડ સ્વીટ કહી દઉં, તમને સમજાઈ જવું જોઈએ. એમાં કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ તમારે પાસ કરવી હોય ને, તો એક જ વસ્તુ છે, જેટલી જેટલી પરીક્ષા 12 પાસ ઉપર લેવે ને, 12 પાસ ઉપર, ત્યાં ગવર્મેન્ટને એક એવી આશા છે કે તમે 12 ધોરણ પાસ કરીને આવ્યા છો. પૂછો એને, એને ખબર જ હોવી જોઈએ, પૂછો એને બરાબર. અને એક દેશના નાગરિક તરીકે દેશની અંદર શું હાલે છે આ એને ખબર હોવી જોઈએ. આ એને વર્તમાન પ્રવાહ તરીકે પૂછો, બીજી કોઈ વસ્તુ નથી પેપર ની અંદર. અને જેટલી પરીક્ષા ગ્રેજ્યુએશન ઉપર લેવાય, ગવર્મેન્ટ ને એવી આશા છે કે તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે, પૂછો એને ગ્રેજ્યુએશન.
અને વર્તમાન પ્રવાહ તો કોમન વસ્તુ છે, ક્યાં લઠ્ઠા કાંડ આલે, ક્યાં શું છે એ બધું તો ખબર જ હોવી જોઈએ તમને. થયો ને હમણાં ગુજરાતની અંદર ચર્ચાનો મુદ્દો છે, કેટલા બધા વ્યક્તિ મરી ગયા છે ચાર્કમાં, પછી ત્રીસ વ્યક્તિ મરી ગયા બરાબર. હવે પછી પાછા આગળ આંકડો વધી ગયો હોય તો ખબર નથી બરાબર. ચલો કે જોઈએ તો ફરી પાછા આપણે નદીથી ભટકાશીએ થોડી વાર માટે, પાછા રિપીટમાં આવીએ. મહાનદી પુરાણોની અંદર ચિત્રોત્પલા નીલોત્પલા એવું નામ આપવામાં આવેલું છે છત્તીસગઢનું. અમરકંટક, અમરકંટકની બાજુમાં સિંહાવાની ટેકરી, ત્યાંથી આ નદી ઉદગમ પામે છે. બે રાજ્યમાંથી આ નદી પસાર થાય છે, છત્તીસગઢ અને ઓરિસ્સા. અંત ક્યાં થાય છે? ઓરિસ્સાની અંદર બંગાળાની ખાડીની અંદર એનો એન્ડ થઈ જાય છે. 858 કિલોમીટર જેટલી એની લંબાઈ જોવા મળે છે. આ એની બેનપણીઓ હતી હાસદો, પેરી, ઓંગ, તેલ, સેન્દુર, આ એની સહાયક, આ એની શાખા નદીઓ હતી. ત્યારબાદ કટક અને સંબલપુર આ બે શહેરો એના કિનારે આવેલા છે. કટક પાસેથી આ નદી પોતાનો ડેલ્ટા બનાવે છે. ડેલ્ટા 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 મેં સમજાવેલો જ છે તમને. ડેલ્ટા એટલે મુખ ત્રિકોણ પ્રદેશ. નદીએ એના સમજાવેલું જ છે ને આપણે. નદીએ એના મુખની અંદર જે ત્રિકોણ આકારનું મેદાન બનાવ્યું છે બરાબર, કાંપ પાથરી પાથરીને, એને મુખ ત્રિકોણ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આ રહ્યો આ નદી, અહીંથી ડેલ્ટા બનાવે છે. જો એનો ડેલ્ટા, આ એનો ડેલ્ટા છે ભાઈ, આનો ડેલ્ટા છે. ઓરિસ્સાની અંદર કટક પાસેથી આ નદીનો ડેલ્ટા બનાવે, એક ત્રિકોણ આકારનું એક મેદાન બનાવે જેને ડેલ્ટા કહેવાય. આ ડેલ્ટા એને ક્યાંથી બનાવ્યો છે? કટક પાસેથી બનાવ્યો. બે શહેર આવ્યા ને કટક અને બીજું ક્યાં આવ્યું? સંબલપુર. કટક પાસેથી આ નદી પોતાનો ડેલ્ટા બનાવે. અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો, આ નદી ઉપર એક અગત્યનો બંધ બનાવવામાં આવેલો છે 1957માં. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જેને ક્લાસ 3 ની પરીક્ષામાં પૂછવા આરુદ બનાવ્યો છે. હીરાકુંડ બંધ, હીરાકુંડ બંધ, આખા વિશ્વનો સૌથી લાંબામાં લાંબો બંધ જો કહ્યું તો એ રહ્યું. આખા વિશ્વ શબ્દ આવ્યો છે ભાઈ, વિશ્વ શબ્દ આવ્યો. આખા વિશ્વનો સૌથી લાંબો બંધ જો કોઈ હોય ને તો યાર આ હીરાકુંડ બંધ જ છે. આ હીરાકુંડ બંધ માની લેજો, આ હીરાકુંડ બંધ છે બરાબર. આખા વિશ્વનો સૌથી લાંબો બંધ હોય તો આ હીરાકુંડ બંધ છે. હીરાકુંડ બંધ ની લંબાઈ કેટલી? 25.8 કિલોમીટર જેટલી આની લંબાઈ છે. 1957 ની અંદર આ બંધ બનાવવામાં આવ્યો છે. ત્યારે વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ હતા. ચલો કે હીરાકુંડ બંધ, પેલી વસ્તુ તો હીરાકુંડ બંધ એક પ્રશ્ન આમ પૂછી શકે, ક્યાં રાજ્યમાં આવ્યો? ઓરિસ્સા. ઓરિસ્સા રાજ્યમાં. હીરાકુંડ બંધ કઈ નદી ઉપર છે? મહાનદી ઉપર છે. હીરાકુંડ બંધ બન્યો ત્યારે વડાપ્રધાન નોત પૂછે, પૂછે તો પેપર હાર્ડ કહી શકીએ, જવાહરલાલ નહેરુ હતા. કઈ સાલમાં બન્યો? આ એ નહીં પૂછે મારી દ્રષ્ટિએ. 1957માં. આખા વિશ્વનો સૌથી લાંબો બંધ કયો એ પૂછી શકે? હીરાકુંડ બંધ છે. 25.8 કિલોમીટર જેટલી એની લંબાઈ છે. ક્યાં રાજ્યમાં આવ્યો, કઈ નદી ઉપર આવ્યો, અને આખા વિશ્વનો સૌથી લાંબો બંધ. બસ આ ત્રણ પ્રશ્નો તો તમારે ભૂલવાના જ નથી. અને પેપર હાર્ડ કરવું, પેપર હેલું હોય તો હીરાકુંડ, કેમ કે આખા ગામને આવડે છે હીરાકુંડ બરાબર. અને જો પેપર હાર્ડ કરવું તો આ રહ્યો આ પ્રશ્ન બરાબર. ટીકરી પારા બંધ, ટીકરી પારા નાખે, પેપર હાર્ડ થઈ ગયું, સીધું હાથ થઈ ગયું. ટીકરી પારા બંધ, હીરાકુંડ બંધ તો છે જ મહાનદી ઉપર, સાથે સાથે ટીકરી પારા બંધ પણ આવેલો છે બરાબર. ક્યાં આવ્યો છે? ઓરિસ્સામાં. કઈ નદી ઉપર? મહાનદી ઉપર. ટીકરી પારા બંધ, હીરાકુંડ બંધ અને ટીકરી પારા બંધ મહાનદી ઉપર ઓરિસ્સા રાજ્યની અંદર બે અગત્યના બંધ આવેલા છે, એક ટીકરી પારા અને એક હીરાકુંડ. પેપર હાર્ડ કરે તો ટીકરી પારા, પેપર હેલું કરે તો હીરાકુંડ. આપણે તો પોઝિટિવ બે જોઈ લીધું છે બરાબર. અને હજી એક મુદ્દો નોટ કરીએ બરાબર, હજી એક મુદ્દો. છત્તીસગઢ ની અંદર, છત્તીસગઢમાં મહાનદી નો જે વહેવાનો વિસ્તાર છે ને, છત્તીસગઢ ની અંદર આર્યો આટલો ઇલાકો બરાબર, આટલો ઇલાકો તમે જોઈ લો ને, આટલો ઇલાકો આ છત્તીસગઢ વાળો ઇલાકો છે. અને અહીંયા આટલો ઇલાકો બરાબર, છત્તીસગઢ ની અંદર મહાનદી ની આસપાસનું ક્ષેત્ર છે ને, છત્તીસગઢમાં મહાનદી ની આસપાસનું જે ક્ષેત્ર છે એ અનાજના ઉત્પાદન માટે બહુ વિખ્યાત છે. છત્તીસગઢમાં મહાનદીની આસપાસ અનાજનું ઉત્પાદન બહુ થાય છે, એટલા માટે થઈ છત્તીસગઢની અંદર મહાનદીનો વહેવાનો જે માર્ગ છે ને, મહાનદી બેસિન જે છે ને, બેસિન એટલે વહેવાનો માર્ગ બરાબર, એને છત્તીસગઢના ધાન્યનો કટોરો કહે છે. આવું તમે ગોખો છો, કોને છત્તીસગઢના ધાન્યનો કટોરો કહેવાય? તો કે મહાનદી બેસિન. અહીં થયું ને, રિપીટ કરું છું, છત્તીસગઢ ની અંદર મહાનદી ની આસપાસનો જે વિસ્તાર છે એ અનાજના ઉત્પાદન માટે બહુ વિખ્યાત છે બરાબર. અને એટલા માટે છત્તીસગઢ ની અંદર મહાનદીનો બેસિન જે છે ને, મહાનદીનો જે વિસ્તાર છે ને, અને છત્તીસગઢના ધાન્યનો કટોરો કહેવાય. ભાઈ દક્ષિણ ભારતના ધાન્યનો કટોરો નહીં, આ કોનો હે? છત્તીસગઢના ધાન્યનો કટોરો.
ચાલો કે મારી દ્રષ્ટિએ પૂરી થઈ ગઈ, છતાં જોઈ લે એકાદ બે મુદ્દા કોઈ હોય બાકી રહી જતા હોય. બરાબર, ચાલો કે રેડી ક્લિયર, બધા મુદ્દા આવી ગયા છે. ચાલો કે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નદી હતી, બધા મુદ્દા તમારી સામે છે. અરે આ મહાનદી હીરાકુંડ બંધ ભૂલતા નહીં, એક એક શબ્દ પકડી લેવાય. હીરાકુંડ બંધ, ટીકરીપારા, બે શહેરો, આની બેનપણિયું, પુરાણમાં નામ, ઉદગમ એન્ડ, બે રાજ્ય, લંબાઈ, બસ પૂરું આટલા મુદ્દા છે. બરાબર, જેમ યાદ રહે એમ રાખી નાખો. બસ નકશો દોરો, નકશાની અંદર નદીને દોરો, નદીને દોરી મુદ્દા લખો, મુદ્દા બધા યાદ રાખો. રેડી, હાલો કે નેક્સ્ટ નદી ગોદાવરી. ગોદાવરી, ગોદાવરી, ઘરડી ગંગા, ડોહી ગંગા, બુઢી ગંગા. હાલો આવી ડોહી ગંગા, હા ગોદાવરી. ચલો ટાઈટલ આપી દે ભાઈ, ગોદાવરી નદી. ચલો ગોદાવરી નદી, ગોદાવરી નદી. ગોદાવરી નદીને વૃદ્ધ ગંગા પણ કહે છે, ગોદાવરી નદીને ઘરડી ગંગા પણ કહેવાય છે, ગોદાવરી નદીને બુઢી ગંગા પણ કહેવાય છે. બરાબર, ચલો કે ઘણી બુકમાં મિસ્ટેકો જોવા મળે છે. ઘણી બુક ની અંદર લખે છે ગોદાવરીને દક્ષિણ ગંગા કહેવાય છે. બરાબર, દક્ષિણ ગંગા તરીકે કાવેરી આવશે. બરાબર, દક્ષિણ ગંગા તરીકે કાવેરીને ઓળખવામાં આવશે, એ ધ્યાન રાખજો પાછા. અને વૃદ્ધ ગંગા, બુઢી ગંગા, ડોહી ગંગા આવા નામે પણ ઓળખવામાં આવે છે. આખા દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી છે. આખા દક્ષિણ, સાઉથની સૌથી લાંબી નદી. સાઉથના મૂવી જોઉં ને આ બસ, તો એ સાઉથની સૌથી લાંબી નદી આ છે. બરાબર, ચાલો ઓકે. દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી છે. દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી છે અને આખા ભારતની બીજા નંબરની લાંબી નદી છે. દક્ષિણ ભારતની પહેલા નંબરની, ભારતની બીજા નંબરની, ભારતની બીજા નંબરની લાંબી નદી છે. ભારતની બીજા નંબરની લાંબી નદી છે. ચાલો રેડી, દક્ષિણ ભારતની પહેલા નંબરની, ભારતની બીજા નંબરની કેટલી લંબાઈ છે? આ 1465 કિલોમીટર લંબાઈ છે. 1465 કિલોમીટર જેટલી લંબાઈ જોવા મળે છે. 1465 કિલોમીટર. હાલો હવે વાત કરીએ એના ઉદગમની. ચાલો આ નદીનું ઉદગમ ક્યાંથી થાય છે? તો કે આ નદીનું ઉદગમ થાય છે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રની અંદર ત્રંબક નામનું શિખર, ત્રંબક નામના શિખર ઉપર 1067 મીટરની ઊંચાઈએથી આ નદી ઉદગમ પામે છે. ત્રંબક નામનું શિખર છે મહારાષ્ટ્રની અંદર. આપણે ભણી ગયા, મેં બધું ભણાવી દીધું. નીલગીરીની ગાંઠ આપણે સહ્યાદ્રી આવતી ત્યારે, પશ્ચિમ ઘાટ ભણતા ત્યારે ચર્ચા થઈ ગઈ. મહારાષ્ટ્રની અંદર ત્રંબક નામનું શિખર છે. ત્રંબક નામના શિખર ઉપર 167 મીટરની ઊંચાઈએથી આ નદી નીકળે છે. સોરી, 1067 મીટરની ઊંચાઈએથી આ નદી નીકળે છે. ચાલો, આનું ઉદગમ હતું. ચાર રાજ્યમાંથી વહેતી વહેતી જાય છે. આ રહ્યા ચાર રાજ્ય. ચલો ઓકે, એક છે મહારાષ્ટ્ર છે, સેકન્ડ નંબર ઉપર છત્તીસગઢ આવશે, ત્રીજા નંબર ઉપર તેલંગાણા આવશે અને ચોથા નંબર ઉપર આંધ્રપ્રદેશ આવશે. આ ચાર રાજ્યમાંથી વહે છે, ચાર રાજ્યમાંથી વહેતી 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 જાય છે. ચાલો કે ચાર રાજ્યમાંથી વહે છે. આલો દોરી નાખીએ આપણે. આલો આ ગઈ ભાઈ, આ ગઈ મહારાષ્ટ્રની અંદર થઈ આવી રીતે આ ગઈ છે. આ કઈ નદી ગઈ છે ભાઈ? ઓકે, આ ગોદાવરી હતી. આ ગોદાવરી હતી, બરાબર, ધ્યાન રાખજો. ગોદાવરી હતી, એક મહાનદી આપણે પૂરી કરી નાખી છે. આ મહા ક્રોસ કરી નાખી. ફરી એક વખત આપણે સાઉથની નદીઓ ભણી રહ્યા છે. એમાં પેલા દામોદર જોઈ ગયા, સ્વર્ણરેખા જોઈ ગયા, વૈતરણી જોઈ ગયા, બ્રાહ્મણી જોઈ ગયા, મહા જોઈ ગયા, હવે ગોદાવરી ઉપર આપણે ડિસ્કસ કરી રહ્યા છે. આખા ભારતની બીજા નંબરની લાંબી નદી છે. દક્ષિણ ભારતની પહેલા નંબરની લાંબી નદી છે. વૃદ્ધ ગંગા, ડોહી ગંગા, બુઢી ગંગા, ઘરડી ગંગા આવા નામથી એને ઓળખવામાં આવે છે. 1465 કિલોમીટર લંબાઈ છે. ઉદગમ ક્યાંથી થયું એ પણ તમને ખબર છે. મહારાષ્ટ્રની અંદર ત્રંબક શિખર છે અને ત્યાં 1067 મીટરની ઊંચાઈથી આ નદી ઉદગમ પામે છે. ટોટલ ચાર રાજ્યમાંથી વહે છે. બે શહેરો, મહારાષ્ટ્રના બે શહેરો, મહારાષ્ટ્રના બે શહેરો આ નદીના કિનારે આવેલા છે. એક આવેલું છે નાસિક અને સેકન્ડ નંબર ઉપર છે નાંદેડ. એક નાસિક અને નાંદેડ, આ બે શહેરો આ નદીના કિનારે આવ્યા. લખી નાખીએ બે શહેરના નામ આપણે. બરાબર, એક છે નાસિક અને સેકન્ડ નંબર ઉપર નાંદેડ. નાસિક કે જ્યાં ચલણી નોટો છાપવાનો પ્રેસ આવેલો છે. નાસિક ની અંદર ચલણી નોટો છાપવાનો જ્યાં પ્રેસ આવેલો છે, એક નાસિક આવેલ છે. સેકન્ડ નંબર ઉપર નાંદેડ આવેલ છે. બે મહારાષ્ટ્રની અંદર છે. બરાબર, અને હજી એક સ્થળ આવેલું છે રાજમુંદ્રી. રાજમુંદ્રી અથવા રાજમુંડી આવું કઈ પણ તમને લખેલું જોવા મળી શકે છે. આ બે મહારાષ્ટ્રના છે અને રાજમુંડી જે એપીનું, આંધ્રપ્રદેશનું છે. બરાબર, ચલો કે રાજમુંદ્રી આપણે દોર નાખીએ. આ રાજમુંદ્રી દોર નાખીએ. આ રાજમુંદ્રી છે ભાઈ,
રેડી ચલો ઓકે ત્રણ શહેરો આ નદીના કિનારે આવ્યા છે આર્યા ત્રણ ત્રણ શહેરો ને ત્યાર પછી નેક્સ્ટ આગળ નોટ કરીએ બરાબર રાજમુંદ્રી પાસેથી આ નદી પોતાનો ડેલ્ટા બનાવે કે મહાનદીએ પોતાનો ડેલ્ટા ક્યાંથી બનાવ્યો હતો કટક પાસેથી મહાનદી એનો ડેલ્ટા ક્યાંથી બનાવ્યો જોરી મહા આગળ બે બંધ વાળું ટીકરીપારા અને હીરાકુંડ બંધ બે શહેરો હતા સંબલપુર હતું ને કટક હતું ને કટક પાસેથી ડેલ્ટા બનાવ્યો હતો એ ડેલ્ટા બંગાળાની ખાડી સુધી ફેલાઈ ગયેલો એવી જ રીતે આ નદી ક્યાંથી પોતાનો ડેલ્ટા બનાવે છે રાજમુંદ્રી થી રાજમુંદ્રી પાસેથી આ નદીએ પોતાનો ડેલ્ટા બનાવ્યો આર્યો આનો ડેલ્ટા આવે જોઈએ આ ગોદાવરીનો ડેલ્ટા ગોદાવરીનો ડેલ્ટા ક્યાંથી ચાલુ થાય ભાઈ તો કે ગોદાવરીનો ડેલ્ટા રાજમુંદ્રી થી ચાલુ થાય છે આ રાજમુંદ્રી રાજમુંદ્રી થી ડેલ્ટા ચાલુ થાય છે ત્રણ શહેરો આ નદીના કિનારે આવ્યા છે ભાઈ એક નાસિક આવેલ છે એક નાંદેડ આવેલ છે એક રાજમુંદ્રી આવેલ છે રાજમુંદ્રી થી ડેલ્ટા બનાવે છે હવે વાત કરીએ એની સહાયક તમારે ગોદાવરીની યાદ રાખવાની રહે સહાયકોના નામ આપણે અહીંયા લિસ્ટ કરી નાખીએ સહાયકોના નામ જે છે એ આ બાજુ આપણે લિસ્ટ કરી નાખીએ આર્યાની સહાયકો વેનગંગા પેનગંગા પેનગંગા પ્રાણહિતા પ્રવરા ઇન્દ્રાવતી બરાબર પ્રવરા ઇન્દ્રાવતી બરાબર માંજરા ન લખેલો તો મંજીરા લખેલો છે માંજરા નથી વેનગંગા પેનગંગા પ્રાણહિતા પ્રવરા ઇન્દ્રાવતી માંજરા આ બધી આની બેનપણીઓ છે શાખા નદીઓ છે સહાયક નદીઓ છે આ બધી આની સહાયક નદીઓ છે ગોદાવરીની સહાયક નદીઓ છે આ બધી બરાબર ગોદાવરીની સહાયક નદીઓ છે આ બધી રેડી ચલો કે ગોદાવરીની સહાયક નદીઓ છે વેનગંગા પેનગંગા પ્રાણહિતા પ્રવરા ઇન્દ્રાવતી અને માંજરા એમાંથી આપણે ટોટલ ત્રણ નદીની ઇન્ફોર્મેશન મેળવવાની છે જેની બેનપણીઓ છે એમાં ત્રણ નદીઓની આલો કે અહીંયા જોઈએ એની બેનપણીઓને આપણે ડ્રો કરીએ આલો કે તમે સમજી જાઓ આગળ એવું જે રીતે દોરી એવી રીતે તમે સમજી જાઓ આ વેનગંગા છે આ પેનગંગા છે બરાબર આ પ્રવરા છે બરાબર આ ઇન્દ્રાવતી સોરી આ ઇન્દ્રાવતી રાખજો આ ઇન્દ્રાવતી છે આ ઇન્દ્રાવતી વેનગંગા પેનગંગા પૂર્ણા આ પ્રવરા આ માંજરા છે ચલો કે જેમ દોરાણું એમ સમજો આ બાજુ ઉપરમાં જે પેલી દોરી ને વેનગંગા દોરી આ બાજુ જે છેલ્લી દોરી ને એ ઇન્દ્રાવતી દોરી હવે છેલ્લે જે દોરી માંજરા દોરી વેનગંગા ની અંદર એક લીટી નોટ કરો કે વેનગંગા ગોદાવરી નદીની સૌથી લાંબી સહાયક છે ગોદાવરીને મળવા વાળી સૌથી લાંબી સહાયક કઈ છે વેનગંગા ગોદાવરીની સૌથી લાંબી સહાયક છે વેનગંગા ગોદાવરીની સૌથી લાંબી સહાયક છે ત્યાર પછીનો નેક્સ્ટ ફેક્ટ નોટ કરીએ ત્યાર પછીનો નેક્સ્ટ મુદ્દો બરાબર ઇન્દ્રાવતી ઇન્દ્રાવતી ખોપરી છે જો ઇન્દ્રાવતી પૂર્વમાંથી ઉદગમ પામી પશ્ચિમની અંદર ઊંધી થઈ ગઈ તિરાડ જડી ગઈ એક ફાટ ખીણ જડી ગઈ અને બરાબર પૂર્વમાંથી ઉદગમ પામી પશ્ચિમની અંદર આવી ગોદાવરીને મળે છે બરાબર પૂર્વમાંથી ઉદગમ પામી પશ્ચિમમાં બાકી બધું આમ ગયું જો આમ ગયું બાકી બધું આવી રીતે ગયું આ અહીંથી આવીને આ આવી બરાબર પૂર્વમાંથી ઉદગમ પામી પશ્ચિમની અંદર આવીને મળે છે તો કંઈક અલગ પડતું હોય કંઈક યુનિક હોય એ જ પ્રશ્ન તરીકે પૂછાવાના ચાન્સ રહેતા હોય કોમનની કોઈ વેલ્યુ નથી હોતી બરાબર અને માંજરાની અંદર એક મુદ્દો નોટ કરી નાખીએ આપણે માંજરાની કે માંજરા દક્ષિણમાંથી નીકળી અને ગોદાવરીને મળનારી નદી છે માંજરા છે દક્ષિણમાંથી નીકળે છે બરાબર અને ગોદાવરીને આવીને મળે જો બાકી બધી આમથી આવી જરી ઉપરથી આવે આ એક આવી રીતે આવે છે આ જરી માંજરા આ માંજરા થોડા નવમાની સોશિયલ સાયન્સની બુકમાં પણ આ બધા લખેલા છે એટલે તમે ખાસ ધ્યાન રાખજો થોડું નવમાની સોશિયલ સાયન્સની બુકમાં આ બધું લખ્યું છે બરાબર ચલો રેડી ક્લિયર તો આ એની સહાયક નદીઓ હતી સહાયક આવી ગઈ છે બરાબર બે શહેરો બધું આવી ગયું છે જોઈ લઈએ હવે એના ફેક્ટ કોઈ બાકી રહેતા હોય તો બરાબર ચલો ઓકે હજી બે ત્રણ ફેક્ટ આપણે નોટ કરવાના છે ગોદાવરીનું જળ પ્લાવિત ક્ષેત્ર હવે જળ પ્લાવિત ક્ષેત્ર શું છે એ આપણે સમજીએ પણ એની પહેલા હું આટલા મુદ્દા પાછા રિપીટ કરી દઉં એટલે ચેકાઈ જાય ત્યાં આપણે ભાઈ લખાઈ જાય ઓલરેડી કોઈને કઈ પ્રશ્ન હોય ત્યાં પૂછી નાખજો શાંતિથી ના બેઠા રહે તો નકર ભોગવવું જોઈએ કોઈ મન ના કહેતા બરાબર રાયડું નાખી નાખીને દિવસ દરમિયાન આપણે કહીએ જ છીએ પૂછો બરાબર પેલો મુદ્દો ગોદાવરીની અંદર કે ગોદાવરીને વૃદ્ધ ગંગા ગરડી ગંગા બૂઢી ગંગા ડોહી ગંગા આવા નામે ઓળખવામાં આવે છે દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી છે દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી ભારતની બીજા નંબરની 1465 કિલોમીટર લંબાઈ છે ઉદગમ ક્યાંથી થયું
મહારાષ્ટ્ર મહારાષ્ટ્રનો ત્રંબક શિખર, ત્રંબક શિખર ઉપર 1067 મીટરની ઊંચાઈએથી આ નદી ઉદ્ગમ પામે છે. ચાર રાજ્યમાંથી 1, 2, 3 અને 4 આ ચાર રાજ્યમાંથી પસાર થાય છે. કાલે મેં પીપીટી તમને નહોતી મોકલી, પણ આજના લેક્ચરની પીપીટી હું આગળ લેક્ચર પછી જ આપણે બરોબર જઈએ આગળ મોકલીને પછી જ જાય, નકર ભૂલાઈ જાય, મને બીજું કંઈક ઘૂરી આલી જાય. હા, એટલે આજે પેલા લેક્ચર પૂરો કરી સીધી પીપીટી મોકલી દઈએ અને પછી આપણે જાય. ચાલો કે જો તો આ ચાર રાજ્યમાંથી પસાર થાય છે. ત્રણ અગત્યના શહેર આ નદીના કિનારે આવ્યા છે. નાસિક છે, નાંદેડ છે, રાજમુંદી છે. આ ત્રણ અગત્યના સર, એમાં રાજમુંદ્રીથી અથવા રાજમુંડીથી આ નદી પોતાનો ડેલ્ટા બનાવે છે. તો સીધો પ્રશ્ન આવશે, આનો ડેલ્ટા આવ્યો કયા રાજ્યમાં? આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ રાજ્યની અંદર આ ડેલ્ટા છે. પાછું એ ના ભૂલી જતા, મેન મુદ્દો ના ભૂલી જતા, આંધ્રપ્રદેશ ની અંદર આનો ડેલ્ટા છે. અને એન્ડ ક્યાં થાય છે આ નદીનો? આંધ્રપ્રદેશ પાસે બંગાળાની ખાડીમાં. આંધ્રપ્રદેશ પાસે બંગાળાની ખાડીની અંદર આ નદીનો એન્ડ થઈ જાય છે, બરાબર. અને આ એની બેનપણીઓ હતી, વેનગંગા, પેનગંગા, પૂર્ણા, પ્રવરા, ઇન્દ્રાવતી, માંજરા, આ બધી એની બેનપણીઓ હતી. એમાં ત્રણની ઇન્ફોર્મેશન આપણે યાદ રાખવાની હતી. એક વેનગંગાની, કે ગોદાવરીની સૌથી લાંબી સહાયક છે. સેકન્ડ નંબરની નદી કઈ હતી? ઇન્દ્રાવતી, આ બાજુથી નીકળી આ બાજુ આવીને મળે છે. અને ત્રીજી નદી કઈ હતી? માંજરા નદી હતી. તો એક માંજરાની ઇન્ફોર્મેશન યાદ રાખ. હાલો ઓકે. અને હવે વાત કરીએ અને ચેકીએ છીએ આપણે ગોદાવરીનું જળ પ્લાવિત ક્ષેત્ર. પેલા તો જળ પ્લાવિત ક્ષેત્ર એટલે પાણી ગ્રહણ કરવાનો ઇલાકો. દાખલા તરીકે પેલા આપણે ગંગાનું સમજીએ. જો સાંભળજો, આ ગંગા નદીને આપણે ડ્રો કરીએ એટલે તમને વધારે સમજવામાં સરળતા. આ ગંગા છે, જોજો ભાઈ. હાલો ભાઈ, આ ગંગા ગઈ. હાલો કે ગંગા છે ને, ગંગા નદી એ પોતાની અંદર અહીંયાથી પાણી ઢહળી નાખે છે. જો અહીંયાથી અહીંયાથી છે ગંગા નદી ઉપાડી આવે છે, બરાબર. અહીંયાથી બધી જગ્યાએથી અહીંથી આ પેલા દેશ દોર નાખીએ આપણે, નેપાળ દોર નાખીએ જરીક, બરાબર. હાલો ગંગા નદીમાં પાણી ક્યાં ક્યાંથી આવે જરીક જોજો. ગંગા નદીની અંદર પાણી ક્યાં ક્યાંથી આવે છે આ બધું જરીક જોજો તમે, બરાબર. આ છેલ્લે સરવાળે જાય ક્યાં બધું? યાર ગંગાની અંદર જ જાય, બરાબર. આ ગંગા નદીનો ઇલાકો છે. ટૂંકમાં કહું ને તો આ ગંગા નદીનો ઇલાકો છે. આટલા વિસ્તારની અંદર અડધા ભારત સુધી આવી ગંગા. જોઉં ને ભાઈ, આ ચંબલ, કેન, બેતવા, સોણ, સોણ નદી અહીંથી જ ઉદગમ થતી હતી ને, તો અહીંથી તો પાણી લઈ ગઈ ગંગા. હા, અડધા ભારતમાંથી ઉપાડી ગઈ આ ગંગા. અડધા ભારતને તો મૂકો, નેપાળનું ઢળતી આવી, ચાઇનાનું ઢળતી આવી. હા, આ ગંગા નદીનું પાણી ગ્રહણ કરવાનું ક્ષેત્ર છે, ઇલાકો છે. એમ ભાઈ કા ઇલાકા, એમ એ બેન કા ઇલાકા હે, ગંગા બેન કા ઇલાકા. આનો ઇલાકો છે. આ વિસ્તારની અંદર ક્યાંય પણ વરસાદ થાય તો એનું પાણી સરવાળે છેલ્લે આવે ક્યાં? ગંગામાં, ગંગા નદીની અંદર આવે છે, બરાબર. આખા ભારતની અંદર જો તમને એમ પૂછે ને, આખા ભારતની અંદર એમ પૂછે કે સમગ્ર ભારતની અંદર સૌથી મોટું જળ પ્લાવિત ક્ષેત્ર છે કોનું મોટું? તો ગંગાનું મોટું છે. પણ એમ પૂછે કે દક્ષિણ ભારતની અંદર સૌથી મોટું જળ પ્લાવિત ક્ષેત્ર કોનું, એટલે પાણી ગ્રહણ કરવાનો ઇલાકો કોનો મોટો છે? ગોદાવરીનો, બરાબર. ગોદાવરી ટોટલ 7 રાજ્યમાંથી પાણી, અને આના લીધે જ રાજ્યોની વચ્ચે ડખા થતા હોય કે અમારી નદી તમારી નદીની અંદર આવી, અમને થોડુંક દેવું જોઈએ. આના લીધે ડખા થતા હોય. ગુજરાત અને મધ્યપ્રદેશ ની અંદર ડખા ઘણી બધી વખત નર્મદા નદી લઈને થયા છે. બંધ બનાવવાના લીધે થયા છે, બંધ રોકવાના લીધે થયા છે, હવે બંધ ની ઊંચાઈ વધારતા નહીં. આવા ઘણા બધા ડખા, ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થયેલા છે. રાજ્ય રાજ્ય વચ્ચે ડખા કરાવે છે નદીઓ. નદી જો ડખા કરાવીને વહી ગયું, રાજ્ય રાજ્ય બરાબર રાખે, નહીં તો એની ધૂનમાં વહેતી વહેતી જ રહેવાની, બરાબર. ચાલો કે જોઈએ. તો એવી જ રીતે ગોદાવરી છે, ટોટલ 7 રાજ્યમાંથી પોતાની અંદર પાણી નાખે છે આ ગોદાવરી. પેલા તો એ જે રાજ્યમાંથી વહે છે, એ ચાર રાજ્ય તો આવડી જ ગયા તમને. ચાલો કે આ ચાર રાજ્ય છે. મહારાષ્ટ્ર છે, બરાબર. છત્તીસગઢ છે, બરાબર. તેલંગાણા છે, આંધ્રપ્રદેશ છે, આ ઉપરાંત કર્ણાટક છે, બરાબર. મધ્યપ્રદેશ છે અને ઓરિસ્સા છે. આટલા રાજ્યમાંથી એ પાણીને ઢહળીને પોતાની અંદર નાખે છે. આ 7 રાજ્ય જરી આ 7 થઈ ગયા હશે, બરાબર. સોરી, 3, 3, 6 અને 7 થઈ ગયા, રેડ. આ 7 રાજ્યમાંથી પાણી ઢહળીને પોતાની અંદર નાખે છે, બરાબર. ગોદાવરીનું જળ પ્લાવિત ક્ષેત્ર દક્ષિણ ભારતની નદીઓમાં મોટું છે. હવે પેલા નાની નાની નદીઓ આવી, ધ્યાન રાખજો. દામોદર આવી, વૈતરણી આવી, બ્રાહ્મણી આવી, સ્વર્ણરેખા આવી. આ થોડીક બોરિંગ આવી, લેક્ચરને શરૂઆતથી જ આજ બોર કર્યો થોડોક, બરાબર. આ ચારેય નદીઓ બોરિંગ આવી, ઝીણકી હતી ને એટલે હેરાન કરી ગઈ, બરાબર. પછી જે ત્રણ નદીઓ આવી ને, બે નદીઓ આવી, બે ઇમ્પોર્ટન્ટ હતી. મહાનદી, મજા જ આવી રાખે મહાનદી,
ચિત્રોત્પલા નીલોત્પલા ઇરાકુન ટિકરીપારા 858 કિલોમીટર પાછું ઈ ન ભૂલી જતા કે બધો ડેટા છે કઈ નદીનો ડેટા યાદ રહી જાય ને ક્યાંક ઈ ન ભૂલી જતા બરાબર આ બધું યાદ રહી જાય સૌથી મોટું જળ પ્લાવિત ક્ષેત્ર હાથ રાજ્યમાંથી પાણી લે છે રાજમુંદીથી ડેલ્ટા બનાવે નાસિક આવેલું છે પણ આ બધું છે કોનું ઈ ગોદાવરીનો ડેટા છે હાલો ગરણી ક્લિયર અને હવે નેક્સ્ટ નદી આપણે નોટ કરીએ છીએ અત્યારે કૃષ્ણા નદી ટાઈટલ આપી દો કૃષ્ણા નદી આજના લેક્ચરની છેલ્લી નદી આપણે જોઈ લઈએ કૃષ્ણા નદી બરાબર બાકી રહી જાય એકાલે હજી બે લેક્ચર આપણા નદીઓ ઉપર આવશે હજી એક અથવા બે લેક્ચર નદી ઉપર આવશે કેમ કે હજી સિંધુ નદીની સહાયકો બાકી છે બરાબર ગંગા નદીની સહાયકો બાકી છે બસ સિંધુની સહાયક ભણવાની છે ગંગાની સહાયક ભણવાની છે અને બીજી થોડીક વધી ઘટી રહી જાય એને આપણે ભણવાની છે જોઈએ કાલે શક્ય હોય તો પૂરું થઈ જાય તો નદીનો ટોપિક પૂરો આપણે કરી નાખીએ બરાબર ચાલો કે જોવાય તેના પર હવે ચર્ચા કરીએ આપણે કૃષ્ણા નદી કૃષ્ણા નદી પહેલો જ મુદ્દો કૃષ્ણા નદીની અંદર નોટ કરો કે કૃષ્ણા નદીને કાલી વેલી એ કહેવાય છે કાલી વેલી કાલી વેલી કૃષ્ણાને કાલી વેલી એ કહેવાય છે કાલી ઘેલી નહીં કાલી વેલી તરીકે ઓળખવામાં આવે છે કૃષ્ણા નદીને બરાબર ચાલો કે દક્ષિણ ભારતની બીજા નંબરની લાંબી નદી છે દક્ષિણ ભારતની બીજા નંબરની લાંબી આખા ભારતની નહીં હો ખાલી દક્ષિણ ભારતની સાઉથ ની વાત આવે છે ચાલો દક્ષિણ ભારતની બીજા નંબરની લાંબી નદી છે 1401 કિલોમીટર લંબાઈ છે ભાઈ આ લંબાઈમાં બધી જગ્યાએ અલગ અલગ ડેટા લખેલ જોવા મળશે ક્યાંય પૂરો રાઉન્ડ ફિગર 1400 લખેલ જોવા મળશે ક્યાંય 1401 લખેલ જોવા મળશે નો ઓબ્જેક્શન બરાબર લંબાઈ કેટલી છે 1401 કિલોમીટર જેટલી આ નદીની લંબાઈ જોવા મળે છે કૃષ્ણા નદી કૃષ્ણા નદી ચલો કે કૃષ્ણા નદીનું ઉદગમ સ્થાન સેમ બરાબર મહારાષ્ટ્ર મહારાષ્ટ્રની અંદર મહાબળેશ્વર મહારાષ્ટ્રમાં મહાબળેશ્વર નામનું શિખર છે મહાબળેશ્વર નામના શિખરમાં 1367 મીટરની ઊંચાઈએથી આ નદી ઉદગમ પામે છે 1367 મીટરની ઊંચાઈએથી આ નદી ઉદગમ પામે છે ચલો કે 1367 મીટરની ઊંચાઈએથી આ નદી ઉદગમ પામે હવે જે શિખરની ઊંચાઈ છે એમાં તમને ફેરફાર લખેલ જોવા મળશે ક્યાંય 1367 છે ક્યાંય 1387 હશે અલગ અલગ ડેટા તમને જોવા મળશે એટલે એ ઓબ્જેક્શન ના લેતા અને એ પૂછાવાનું નથી ને પૂછાય તો એ ગ્રેસિંગ થાય કેમ કે બધી જગ્યાએ અલગ અલગ આંકડા લખેલા છે બરાબર ગવર્મેન્ટના પ્રકાશનોની અંદર જ અલગ અલગ ડેટા લખેલ જોવા મળે છે ચલો ઓકે કૃષ્ણા નદીને કાલી વેલી કહેવાય દક્ષિણ ભારતની બીજા નંબરની લાંબી નદી એ 1401 કિલોમીટર જેટલી લંબાઈ છે 1401 કિલોમીટર જેટલી મહારાષ્ટ્રના મહાબળેશ્વર શિખરમાં 1367 મીટરની ઊંચાઈથી નીકળે ચાર રાજ્યમાંથી ઉદગમ પામ્યા પછી લિવર લિવર વહી જાય છે ચાર રાજ્યમાંથી વહી જાય આર્ય ચાર રાજ્ય એક છે મહારાષ્ટ્ર સેકન્ડ નંબર ઉપર છે કર્ણાટક ત્રીજા નંબર ઉપર છે તેલંગાણા અને ચોથા નંબર આંધ્ર આંધ્ર આંધ્રપ્રદેશની અંદર વહી જાય આંધ્રપ્રદેશ આ ચોથું રાજ્ય મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ સોરી ભાઈ તેલંગાણા અને આંધ્રપ્રદેશ ચલો કે તેલંગાણા અને આંધ્રપ્રદેશ આ ચાર રાજ્યમાંથી પસાર થાય છે ચાર રાજ્યમાંથી પસાર થાય છે ચલો કે હવે વાત કરીએ કૃષ્ણાની સહાયક એની બેનપણીઓ જોઈ લઈએ આ એની બેનપણીઓ છે ઘાટ પ્રભા માલપ્રભા માલપ્રભા તુંગભદ્રા તુંગભદ્રા ભીમા કોયના મૂસી ઓકે આ એની બેનપણીઓ છે ઘાટ પ્રભા માલપ્રભા તુંગભદ્રા ભીમા કોયના મૂસી પૂછી નાખે ભાઈ ગોદાવરીમાં કઈ હતી વેનગંગા પેનગંગા પૂર્ણા પ્રવરા ઇન્દ્રાવતી માંજરા આ બધી ગોદાવરીની હતી આની છે ઘાટ પ્રભા માલપ્રભા તુંગભદ્રા ભીમા કોયના મૂસી એમાંથી આપણે ઇન્ફોર્મેશન યાદ રાખવાની છે બે બેનપણીઓની કેમ ગોદાવરીની કેટલી બેનપણીઓની માહિતી યાદ રાખી હતી ત્રણ એક વેનગંગાની ઇન્દ્રાવતીની માંજરાની આની બે બેનપણીઓની ઇન્ફોર્મેશન યાદ રાખશું આપણે બેની ઇન્ફોર્મેશન એક યાદ રાખશું આપણે મૂસી નદીની ઇન્ફોર્મેશન મૂસી મૂસીની અંદર નોટ કરશું કે મૂસી નદીના કિનારે હૈદરાબાદ આવેલું છે મૂસી નદીની અંદર એક મુદ્દો એડ કરશું મૂસી નદીના કિનારે હૈદરાબાદ આવેલું છે બહુ અગત્યનો ફેક્ટ કહી શકીએ આપણે મૂસી નદીના કિનારે હૈદરાબાદ આવેલું છે અને તુંગભદ્રાની ઇન્ફોર્મેશન મેળવવી જોઈએ હજી એક તુંગભદ્રાની જોકે આપણે એકાદી વાર ઇન્ફોર્મેશન તો આછી પાત્રી મેળવી જ દીધી છતાંય આપણે પાછી અહીંયા ચર્ચા કરી લઈએ તુંગભદ્રા બરાબર તુંગભદ્રાની માહિતી મેળવી લઈએ તુંગભદ્રા નદી છે કર્ણાટક કર્ણાટકની અંદર એક પર્વત આવેલો છે પર્વતનું નામ છે કુંદ્રેમુખ પર્વત કુંદ્રેમુખ પર્વતમાંથી બે નદી નીકળે છે એક નદીનું નામ છે તુંગા નદી બીજી નદી નામ છે ભદ્રા નદી બે ભેગ્યું થઈને તુંગભદ્રા બની જાય છે કર્ણાટક રાજ્ય રિપીટ કરું છું
કર્ણાટક રાજ્યની અંદર કુંદ્રેમુખ પર્વત આવ્યો છે. કર્ણાટક રાજ્યની અંદર કુંદ્રેમુખ પર્વત આવ્યો છે. કુંદ્રેમુખ પર્વત માંથી બે નદી નીકળે છે. એક નદીનું નામ છે તુંગા નદી, બીજી નદીનું નામ છે ભદ્રા નદી. તુંગા ભદ્રા બે ભાઈ ગયું, તુંગા ભદ્રા. આગળ હાલી જતી બે ભેગ્યું થઈ ગયું, ભેગી થઈ નામ હું બની ગયું તુંગભદ્રા. તુંગા ભદ્રા ભેગા મળી અને તુંગભદ્રા આવું નામ ધારણ કરે છે. ચલો કે જો ત્રણ રાજ્યમાંથી જાય છે તુંગભદ્રા, નાની સુની નથી તુંગભદ્રા. કર્ણાટક ની અંદર થઈ, તેલંગાણા ની અંદર થઈ, આંધ્રપ્રદેશ ની અંદર કૃષ્ણા નદી ને મળે છે. તો કૃષ્ણાની બેનપણી છે અને કૃષ્ણાની સૌથી મોટી બેનપણી છે. કૃષ્ણાની સૌથી મોટા મોટી સહાયક નદી હોય, જો મોટા મોટી બેનપણી શાખા નદી જો કોઈ હોય ને, ત્યારે આ તુંગભદ્રા છે. કૃષ્ણાની સૌથી મોટી સહાયક નદી છે, બરાબર. ચલો ત્યાર પછીનો ફેક્ટ નોટ કરી આજે એની અંદર કૃષ્ણ આ નદી ની અંદર જ ચર્ચા કરશું હજી આપણે. તુંગભદ્રા નદીના કિનારે એક ઐતિહાસિક શહેર આવેલું છે વિજયનગર. હવે તમને ખ્યાલ છે આપણે ચર્ચા બહુ થઈ છે વિજયનગર ઉપર. તુંગભદ્રા નદીના કિનારે જ વિજયનગર આવ્યું. બે ભાઈઓ હતા, બે ભાઈઓ હરિહરરાય અને બુકારાય. હરિહરરાય અને બુકારાય બેના ગુરુ પાસે જાય. 1336 ની વાત છે, ઈસવીસન 1336 ની વાત છે. એના ગુરુ પાસે ગયા. ગુરુજન કીધું કે ગુરુ બધાએ કંઈક બનાવે, અમારે કંઈક બનાવવું છે. કઈ ઓલો આ બનાવે, ઓલો ઓલો કિલ્લો બનાવે, ઓલો ઓલો મહેલ બનાવે. ગુરુ અમારે કંઈક ધબેડી દેવું છે કે. એટલે ગુરુએ સલાહ આપી, તમારા દીકરો ધબેડવું ધબેડવું હોય તો ભાઈ આખું સિટી ધબેડી નાખો ને, વિજયનગર શહેર ની સ્થાપના કરે. ક્યાં સ્થાપ્યું? તુંગભદ્રા નદીના કિનારે કર્ણાટકમાં. વિજયનગર સામ્રાજ્ય બનાવવા વાળા કોણ હતા? હરિહરરાય અને બુક્કારાય, બે ભાઈઓ હતા. તુંગભદ્રા નદીના કિનારે સિટી બનાવ્યું હતું. એની રાજધાની હમ્પી રાખી હતી, જે 50 રૂપિયા નોટમાં ફોટો છે. હમ્પીનો 50 રૂપિયા નોટમાં જે ફોટો છે ને, હમ્પી, હમ્પી એની રાજધાની રાખી હતી. અત્યારે હમ્પી આવ્યું ક્યાં? એડ્રેસ બોલું છું, થાકી જાઓ, કંટાળો આવ્યું છે. કર્ણાટક, કર્ણાટકનો બેલારી જિલ્લો, બેલારી જિલ્લાનો હોસ્પેટ તાલુકો, હોસ્પેટ તાલુકામાં તુંગભદ્રા નદીના કિનારે એડ્રેસ હતું એનું. હમ્પી કેવું? ધીમેકથી બોલું. કર્ણાટક કેમ? ગુજરાત એનો જુનાગઢ જિલ્લો, જુનાગઢ જિલ્લાનો માણાવદર તાલુકો, ત્યાં અમારું ગામ આવ્યું, બરાબર. એવી જ રીતે અહીંયા, બરાબર. કર્ણાટક, કર્ણાટક નો બેલારી જિલ્લો, બેલારી જિલ્લાનો હોસ્પેટ તાલુકો, અને હોસ્પેટ તાલુકાની અંદર તુંગભદ્રા નદીના કિનારે આ બે ભાઈઓ સિટી બનાવ્યું હતું, વિજયનગર. એના ગુરુનું નામ હતું વિદ્યારણ્ય, એટલે આ સિટીને વિદ્યારણ્ય શહેર પણ કહેવાય છે. ગુરુના નામ ઉપરથી આ શહેરને વિદ્યારણ્ય શહેર પણ કહેવામાં આવે છે. ગુરુના નામ ઉપરથી આ શહેરને વિદ્યારણ્ય શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો ગરેડી ક્લિયર. ફરી એક વખત રિપીટ કરી દઉં છું. કર્ણાટક ની અંદર કુંદ્રેમુખ પર્વત આવ્યો. કુંદ્રેમુખ પર્વત માંથી બે નદી નીકળે છે, તુંગા ભદ્રા. બે ભેગ્યું થઈ કઈ બની ગઈ? તુંગભદ્રા બની ગઈ, તુંગભદ્રા બની ગઈ. ત્રણ રાજ્યમાંથી પસાર થાય. કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ ની અંદર શું કરે છે? કૃષ્ણા નદી ની અંદર મળી જાય છે. અને તુંગભદ્રા નદીના કિનારે શું આવ્યું છે? વિજયનગર આવ્યું છે. કોણીએ બનાવ્યું? હરિહરરાય બુક્કારે. ક્યારે બનાવ્યું? 1336 માં. કોના કહેવાથી? ગુરુ ના કહેવાથી. વિજયનગર ની રાજધાની કઈ હતી? હમ્પી હતી. 50 રૂપિયા નોટમાં અત્યારે હમ્પી આવી ગઈ છે. હમ્પી તો ખીચામાં આવી ગઈ, જો હમ્પી. હા ચાલો કરીને ક્લિયર. તો આ એક ઇન્ફોર્મેશન આપણે મેળવવાની હતી કોની? તો કે મુસી નદીની. અને બીજી ઇન્ફોર્મેશન મેળવવાની હતી આપણે તુંગભદ્રાની. ફરી એક વખત હાલે કઈ નદી? કૃષ્ણા. હાલે ઈ પાછા ના ભૂલી જતા. ચાલો, કૃષ્ણાને કાલીવેલી પણ કહેવામાં આવે છે. પાછું રિપીટ કરી નાખું છું. આખા દક્ષિણ ભારતની બીજા નંબરની લાંબી નદી છે. હજી પૂરી નથી, જાજી બધી બાકી છે, બરાબર. આખા દક્ષિણ ભારતની બીજા નંબરની લાંબી નદી છે. 1401 કિલોમીટર જેટલી લંબાઈ છે. મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રનું મહાબળેશ્વર. મહાબળેશ્વર શિખર ઉપર 1367 મીટરની ઊંચાઈથી નીકળે છે. 4 રાજ્યમાંથી પસાર થાય. આ એની બેનપણીઓ હતી. હવે જોઈએ આ નદીના કિનારે આવેલા શહેર જોઈ લે હોય તો હોય, બરાબર. ચાલો, તો કૃષ્ણા નદીના કિનારે વાત કરીએ આપણે તો વિજયવાડા નામનું એક શહેર આવેલું છે. એક આવ્યું સાંગલી, ચાંગલી નહીં, સાંગલી, સાંગલી, સાંગલી આવેલું છે. એક શહેર આવેલું છે, શહેરનું નામ છે સાંગલી. સાંગલી ક્યાં આવેલું છે? તો કે સાંગલી આવેલું છે મહારાષ્ટ્રની અંદર. પેલા કઈ દોરી નાખીએ આપણે, આ ગઈ જોરીભાઈ, આ કૃષ્ણા નદી ગઈ, આ કૃષ્ણા નદી ગઈ છે. કૃષ્ણા નદીના કિનારે એક તો આવેલું છે સાંગલી, જે મહારાષ્ટ્રની અંદર આવેલું છે.
એક આવ્યું સાંગલી અને બીજું શહેર આવેલું છે ક્યું તો કે બીજું શહેર આવેલું છે વિજયવાડા વિજયવાડા એક આવ્યું સાંગલી અને બીજું આવ્યું વિજયવાડા થોડી કલ્પના કરો ભાઈ કે વિજયવાડા કયા રાજ્યમાં આવ્યું હશે આંધ્રપ્રદેશ બસ વેરી ગુડ કલ્પના કેમ કે આ મહારાષ્ટ્રમાંથી કર્ણાટકમાં આવ્યું કર્ણાટકમાં તેલંગાણામાં ગઈ તેલંગાણામાં ક્યાં ગઈ આંધ્રપ્રદેશની અંદર ગઈ રેડી ચલો ઓકે તો બે શહેર આવ્યા એક સાંગલી આવ્યું જે મહારાષ્ટ્રનું છે અને એક વિજયવાડા આવ્યું એ તમને ખ્યાલ છે વિજયવાડા પાસેથી જ આ નદી વેરી ગુડ પોતાનો ડેલ્ટા બનાવે છે મોટી નદી એટલે ડેલ્ટા બનાવવાની જ છે ભાઈ હાલ ઓકે પણ આ નદી ડેલ્ટા બનાવે આર્યનો ડેલ્ટા ઓહો ઓહો જોવું તો ખરા ભાઈ અરે એવું લાગે છે કે આનો ડેલ્ટા અને ગોદાવરીનો ડેલ્ટા ભેગા થઈ ગયા એવું લાગે છે આપણે કે ગોદાવરી નો ડેલ્ટા અને કૃષ્ણા નદી નો ડેલ્ટા ભેગા થઈ ગયા હોય એવું આપણને લાગે છે અને હા એક બીજી વાત ધ્યાન રાખજો બે નો ડેલ્ટા ક્યાં આવ્યો આંધ્રપ્રદેશમાં ગોદાવરી નો ડેલ્ટા આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નો ડેલ્ટા આંધ્રપ્રદેશમાં અને બે ના ડેલ્ટા ની વચ્ચે આ એક સરોવર આવેલું છે કોલેરુ સરોવર તો હવે લોજિક દોડાવો કોલેરુ સરોવર ક્યાં રાજ્યમાં આવ્યું એ તો સમજી શકાય ને બે નો જે ડેલ્ટા આંધ્રપ્રદેશમાં હોય ને આ સરોવર એની વચ્ચે હોય તો પછી સરોવર આંધ્રપ્રદેશમાં જ રહેવાનું છે કૃષ્ણા અને ગોદાવરીના ડેલ્ટાની વચ્ચે એક સરોવર આવેલું છે મીઠા પાણીનું સરોવર છે 1999 થી અને દરિયા સોરી આપણે યાયાવર પક્ષીઓ માટેનું અભયારણ્ય જાહેર કરેલું છે યા વિદેશી પક્ષીઓ માટેનું અભયારણ્ય જાહેર કરે છે જેમ નળ સરોવર આપણું યાયાવર પક્ષીનું એમાં એ યાયાવર પક્ષીનું અભયારણ્ય છે બરાબર ચલો ઓકે જોઈએ અહીંયા તો બે શહેર આવા અને ત્યારબાદ વાત કરી નાખો અહીંયા વિજયવાડાથી આ નદી પોતાનો ડેલ્ટા બનાવે છે વિજયવાડાથી આ નદીએ પોતાનો ડેલ્ટા બનાવ્યો છે આ નદી ઉપર બે અગત્યના બંધ આવેલા છે આર્યા બે બંધ જોઈએ આપણે આ નદી ઉપર બે અગત્યના બંધ આવેલા છે આ એક છે નાગાર્જુન સાગર અને આ બીજો બંધ છે શ્રીશૈલમ બંધ એક બંધ આવેલો છે નાગાર્જુન સાગર અને બીજો બંધ કયો છે શ્રીશૈલમ બંધ નાગાર્જુન સાગર છે ને હવે કલ્પના આડી પૂછશે પછી કલ્પના મુજબ તમને નાગાર્જુન સાગર બંધ છે ને આજે શ્રી નાગાર્જુન સાગર છે નાગાર્જુન સાગર બંધ તેલંગાણા અને આંધ્રપ્રદેશ બે ની બોર્ડર ઉપર છે એટલે બે રાજ્ય કનેક્ટ થાય એમાં શ્રીશૈલમ ક્યાં રાજ્યમાં આવે છે વેરી ગુડ આંધ્રપ્રદેશ સિમ્પલ સમજો તમે કહેવાનો મતલબ કેમ કે આ બે ની બોર્ડર ઉપર હોય તો આ લાગો તો આંધ્ર નો જ રહ્યો ને તો એ આંધ્રપ્રદેશમાં જ છે સ્પેશિયલ નાગાર્જુન સાગર બંધ ક્યાં છે નાગાર્જુન સાગર બંધ છે બે ની બોર્ડર ઉપર છે જયારે શ્રીશૈલમ બંધ છે એ માત્ર ને માત્ર આંધ્રપ્રદેશમાં જ છે હા લખવાનું કઈ રહી જતું હોય કે સ્પીડ લાગી હોય તો વિડીયો ને ઘરે જઈને બે વખત રિવાઇન્ડ કરી લેજો વિડીયો ને જોઈ નાખજો બરાબર અને જે આમાં ગ્રુપ ની અંદર એડ નથી ત્યાં વોટ્સઅપ ગ્રુપમાં બરાબર આજે એડ થઈ જાજો આજે પીડીએફ પીપીટી આની મોકલી પછી જ આપણે જાવું વ્યવસ્થિત બરાબર એટલે લખાઈ જાય બધાને ચાલો કજો બે બંધ આવી ગયા હવે આ જ નદી ઉપર થોડાક ડેમ આવ્યા ઓહો જોરિયા ડેમ જો ડેમ તો જોવામાં અરે આ બધા ડેમ આવ્યા અહીં લિસ્ટ કરીએ આપણે ડેમ નું આમાં કેટલી લિસ્ટ કરી નાખીએ છીએ બરાબર ચલો ધૂમ ડેમ જો પેપર શેટર ધૂમ પિક્ચર નો દીવાનો હોય તો ભાગા કરે પેપરમાં ધૂમ ડેમ ક્યાં આવ્યો કૃષ્ણા નદી ઉપર ધૂમ ડેમ છે બરાબર અલ્પાતી ડેમ છે અલ્પાતી ડેમ નારાયણપુરા ડેમ નારાયણપુરા કન્નૂર ડેમ કન્નૂર પર અમર ડેમ પુલી ચિંથાલા બંધ પુલી ચિંથાલા આ બંધ આવેલો છે બરાબર ચાલો ઓકે ધૂમ ડેમ છે અલ્પાતી ડેમ છે નારાયણપુરા ડેમ છે કન્નૂર ડેમ છે અમર ડેમ છે પુલી ચિંથાલા ડેમ છે આ બધા ડેમ આવેલ છે બરાબર આ બધા ડેમ છે એ આવેલા છે ચલો ઓકે અને ઝુરાલા હજી એક લખો હોય તો ઝુરાલા ઝુરાલા ડેમ આવેલ છે બરાબર આ નદી ઉપર આવા ડેમ આવેલા આ કૃષ્ણા નદી નો ડેટા હતો ભાઈ બધો આ કૃષ્ણા નદી નો ફરી એક વખત જોઈ લો કૃષ્ણા નદી નો ડેટા કાલીવેલી કહેવાય દક્ષિણ ભારત ની બીજા નંબર ની લાંબી નદી 1400 કિલોમીટર લંબાઈ છે આ એનું ઉદગમ છે ચાર રાજ્ય માંથી પસાર થઈ આ એની બેનપણીઓ છે બે બેનપણી ની ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે તુંગભદ્રા અને એક મુસી બે શહેર આ નદી ના કિનારે આવેલા છે વિજયવાડા થી આ નદી પોતાનો ડેલ્ટા બનાવે છે આ બે બંધ છે એક આંધ્ર અને તેલંગાણા ની બોર્ડર ઉપર છે એક સ્પેશિયલ આંધ્રપ્રદેશ ની અંદર છે આ બધા એની અંદર આવેલા નાના નાના ઝીંકા ઝીંકા જરી જરી જેવડા ડેમ છે આ ધૂમ ડેમ અલ્પાતી ડેમ કન્નૂર ડેમ આ બધા ડેમ છે
ઓલા બહુ મોટા બંધ છે બે, આ બે લેખા થાય આપણે નારાયણપુરા ને અથવા સોરી નાગાર્જુન અને શ્રીશૈલમ, બરાબર? રેડી ક્લિયર? અહીંયા સાઉથ ની નદીઓ હજી થોડીક ઘટે છે, હજી તામ્રપર્ણી ઘટે, વૈગઈ ઘટે, કાવેરી ઘટે, ત્રણ પણ ના કોલે. સાઉથ ની નદી જે બંગાળાની ખાડીની અંદર પાણી ઠલવે છે ને એ તમારી પૂરી થઈ જાય, બરાબર? પેલા આપણે લાઈવ લેક્ચર અહીંયા સ્ટોપ કરી દઈએ છીએ, બરાબર? તો ત્રણ વખત આપણે લાઈવ લેક્ચર મૂકીએ છીએ, 1:15 વાગે તમારે બંધારણ શીખવું હોય તો તમે લાઈવ લેક્ચર ની અંદર જોડાઈ જાજો, 8:30 વાગે ગાંધીજી ઉપર ચર્ચા આજે કરવાના છે તો એની અંદર એ બધા મિત્રો જોડાતા જજો. ઓકે, જાતા જતા તમારા મિત્રો સુધી ચેનલ ની લિંક પહોંચાડજો જેથી બધા મિત્રો આપણી સાથે કનેક્ટ થઈ જાય. ઓકે, છેક સુધી બધા મિત્રો જોડાના, બધાનો આભાર, થેન્ક યુ. Thank you.